ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર આપનું ફરીથી સ્વાગત છે વારંવાર વિદ્યાર્થીઓની એક કમેન્ટ હતી કે સાહેબ ખનીજોના લેક્ચર્સ ક્યારે આવશે તો ખનીજોના લેક્ચરનો વિડિયો હવે તમારી સમક્ષ આવી રહ્યો છે લેક્ચર નંબર નવ હવે જુઓ તમે ખનીજ સંસાધન માટેનો આપણે સ્ત્રોત શું લીધો છે તો જીસીઆરટીમાં ધોરણ આઠમાં જોશો તો ચેપ્ટર નંબર દસ આપ્યું છે ધોરણ દસમાં જોશો તો ચેપ્ટર નંબર બાર આપ્યો છે ધોરણ અગિયાર જોશો તો એમાં ચેપ્ટર નંબર પાંચ આપ્યો હશે અને ખાલી આપણે ખનીજ સંસાધનમાં જ ખાલી જીસીઆરટી જ નહીં અન્ય સરકારી પુસ્તકોનો સ્ત્રોત પણ આપણે લીધો છે કારણ કે કોઈ પણ એક્ઝામ એવી ના હોય કે એમાં ખનીજો વિશેનો સવાલ ના હોય તો ખનીજો માટેના હું ત્રણ વિડીયો લેક્ચર મૂકીશ કેટલા મૂકીશ ત્રણ વિડીયો લેક્ચર મૂકીશ જો એકમાં શું હશે ખબર છે અત્યારમાં આપણે જે ભણશું તો ખનીજ શું કહેવાય ખનીજોના પ્રકાર કેવા હોય ખનીજોની લાક્ષણિકતા કેવી હોય પછી લોખંડ છે મેંગેનીઝ છે તાંબુ છે એવું આજના લેક્ચરમાં આપણે ભણી જશું બરાબર પછી જે બીજો લેક્ચર આવશે એમાં ખનીજ સંસાધન એવા ખનીજ સંસાધન હશે કે જે શક્તિ સંચાલન માટેના પણ એની ઉપયોગિતા હોય શક્તિ સંચાલન ખનીજ સંસાધન કોને કહેવાય કોલસો કુદરતી ગેસ પેટ્રોલિયમ પદાર્થો યુરેનિયમ થોરિયમ તો એવી બધી જ વસ્તુઓ આપણે અપ ટુ ડેટ અને પછીનો જે વિડીયો લેક્ચર આવશે એમાં આવશે અને ત્રીજો જે વિડીયો લેક્ચર આની પછી આવશે એમાં આપણે ગુજરાતના તમામે તમામ ખનીજો જોઈ લેશું એટલે એટલું યાદ રાખજો કે ખનીજમાંથી પછી સવાલ આમથી આમ આપણો થશે નહીં તો આપણે કેટલા ખનીજ અને ખનીજ સંસાધનની આજુબાજુના ટોટલી આપણે ત્રણ વિડીયો લેક્ચર મૂકીશું પહેલાં વિડીયો લેક્ચરમાં શું આવશે ભારતના ખનીજો એટલે સોનું ચાંદી હીરો લોખંડ ક્યાંથી મળે એની ખાણો બધું જ આજના લેક્ચરમાં આપણે જોઈ લેશું પછી આની પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે શું જોવાનું છે સંચાલન શક્તિમાં કામ આવતા ખનીજો એટલે કે કુદ કોલસો કુદરતી ગેસ પેટ્રોલિયમ પદાર્થ યુરેનિયમ થોરિયમ અને જે ત્રીજો લેક્ચર આવશે એમાં ગુજરાતના તમામે તમામ ખનીજ તમે જે પણ વાંચ્યા હોય ચૂનાનો પથ્થર વાંચ્યો હોય ફ્લોપાર વાંચ્યો હોય હોલ્સ્ટોનાઇટ વાંચ્યો હોય બેન્ટોનાઇટ વાંચવું હોય ગમે તે ખનીજ વાંચ્યું હશે એ ગુજરાતનો આપણે જે ત્રીજો લેક્ચર બનાવીશું એમાં બધું જ આવી જશે આટલું ક્લિયર અને એના પછી આપણે જમીનનો ટોપિકનો લેક્ચર મૂકીશું ક્લિયર તો આ રીતની આપણે ક્રોનોલોજી ભણવાના છીએ તો હવે આપણે એક પછી એક આગળ વધીએ ઓકે જો ખડકો ઓલરેડી આપણે જૂના લેક્ચરમાં ભણી ગયા છીએ તમે ટ્રાય કરવી હોય તો આપણે જે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનો જે ટોપિક ભણ્યા છે એમાં આપણે ખડકો વિશે ભણી ગયા છે કે અગ્નિકૃત ખડકોને કહેવાય જળકૃત ખડકોને કહેવાય વિકૃત ખડકોને કહેવાય કારણ કે ખનીજ ભણતા પહેલાં ખડકોનું થોડું નોલેજ હોવું જોઈએ તો એ મેં ઓલરેડી તમને ભણાવી દીધું છે એટલે આપણે એને હવે રિપીટ કરીશું નહીં ઓકે ભૌતિક ભૌતિક લાક્ષણિકતા લાક્ષણિકતા ઓકે જે આપણે ભણવાની છે એના પહેલા આપણે ખબર હોવી જોઈએ કે ખનીજ શું છે ખનીજ શું છે તો એટલું યાદ રાખજો કે પૃથ્વીની સપાટીની ઉપરનો ભાગ ઘન પોપડો છે જે ખડક કહેવાય શું કહેવાય ખડક તો પૃથ્વીની સપાટી નીચેનો જે ઘન ભાગ છે એને ખડક કહેવાય તો આ ખડકમાં ઘણા બધા દ્રવ્યોનું સંયોજન હોય જેને એક નિશ્ચિત રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ હોય તો એને ખનીજ કહેવાય શું કહેવાય ખનીજ કહેવાય તો ખનીજની વ્યાખ્યા શું છે ખડક જે છે એની અંદરના જે દ્રવ્યો છે એનું બનવાથી એક નિશ્ચિત રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ ધરાવતો પદાર્થ તૈયાર થાય એને ખનીજ કહેવાય છે તો એ કેવી રીતના છે તો કુદરતી કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયા તૈયાર થતો પદાર્થ કે જેને એક નિશ્ચિત રાસાયણિક ગુણધર્મો હોય અને ભૌતિક ગુણધર્મો હોય તો એને પણ ખનીજ કહેવાય તો એટલું યાદ રાખજો કે કુદરતી કુદરતી કાર્બનિક અને કુદરતી અકાર્બનિક પ્રક્રિયાથી બને છે તો જો કોલસો છે પેટ્રોલિયમ પદાર્થ છે તો આ કાર્બનિક રચનાઓ છે તો જંગલો દટાઈ ગયા પછી સજીવો દટાઈ ગયા એના ઉપરથી કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ બનવાનું છે તો આ કુદરતી પ્રક્રિયા છે પણ કાર્બનિક એની સિવાયની જે પણ ખનીજો બન્યા છે એ કાર્બનિક રચના ઉપરથી નથી એટલા માટે એને આપણે કહેવાય છે કુદરતી પણ અકાર્બનિક પ્રક્રિયા તો ખનીજ એ કુદરતી કાર્બનિક પ્રક્રિયાથી બને છે કે કુદરતી અકાર્બનિક પ્રક્રિયાથી બને છે કે ઉપરની બંનેની તો તમારો જવાબ આવે ઉપરની બંનેની આટલું ક્લિયર તો ખાસ યાદ રાખજો અકાર્બનિક અને કાર્બનિક પણ આ ટોટલી પ્રક્રિયાને અજૈવિક પ્રક્રિયા કહેવાય શું કામ અજૈવિક પ્રક્રિયા કહેવાય તો જમીનની નીચે તમે કોઈ ખનીજ બનાવવા નથી ગયું જમીનની નીચે કોઈ પશુ ખનિજ બનાવવા નથી ગયું એ ઓટોમેટિક કુદરતી રીતે જે પણ ઘટનાઓ બને છે એની રીતના જ બને છે તો એ કઈ ક્રિયા કહેવાય અજૈવિક ક્રિયા કોઈ જીવ ખનિજ બનાવવા ગયું નથી કુદરતી પ્રક્રિયાઓના લીધે ઓટોમેટિક બનેલા ખનીજો છે એટલા માટે કઈ ક્રિયા કહેવાય અજૈવિક ક્રિયા તો તમારી પાસે અહીંથી એટલા સવાલ બની શકે કે ખનીજ એ પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે એ કુદરતી કાર્બનિક પ્રક્રિયાના સ્વરૂપે મળે છે કે કુદરતી અકાર્બનિક પ્રક્રિયાના સ્વરૂપે તો તમારે કહેવાનું કુદરતી કાર્બનિક પ્રક્રિયા થાય કે કુદરતી અકાર્બનિક પ્રક્રિયા થાય પણ બનેલો પદાર્થ જો નિશ્ચિત રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ ધરાવતો હોય તો એને ખનીજ કહેવાય આ બધી ક્રિયાઓને કુદરતે કરી છે એટલે એમાં કોઈ પર્ટિક્યુલર મનુષ્ય કે પશુનું કામ નથી એટલા માટે એને કહેવાય કુદરતની નીચે ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ એટલે કે ખનીજ તો એટલું યાદ રાખજો કુદરતી કાર્બનિક કુદરતી અકાર્બનિક અને કુદરતી અજૈવિક પ્રક્રિયા ઓકે હવે જો આપણે એની ભૌતિક લાક્ષણિકતા જોઈએ છે તો ભૌતિક લાક્ષણિકતા શું હોય ખનીજની તો ખનીજની ભૌતિક લાક્ષણિકતા ઉપર પછી એક એની ભૌતિક લાક્ષણિકતા એ હોય કે એની વિશિષ્ટ ઘનતા શું છે બરોબર પછી એક એની લાક્ષણિકતા હોય કે એની સખતાઈ શું છે સખતાઈ શું છે પછી રંગ અને ચમક તો આ ખનીજની ભૌતિક લાક્ષણિકતાઓ કહેવાય કે આના લીધે એક ખનીજ બીજા ખનિજથી અલગ પડતું હોય તો તમે એટલું યાદ રાખજો કે આવી રીતના આમાં આપણે શું ભણવાનું છે ખબર છે સ્ફટિક રચના એટલે શું ધારો કે એક ખનીજ હોય એનો આકાર આવી રીતના ગોઠવાયેલો હોય તો આને એની સ્ફટિક રચના કહેવાય પછી હીરો આમ આવી રીતના ગોઠવાયેલો હોય લાગતું તો નથી મેં દોર્યું એ હીરા જેવું પણ આ હીરો છે એમ સમજી લો ને તો આ હીરાની સ્ફટિકમય રચના છે જે એનો આકાર અંદરનો દેખાય છે પછી આ કોઈ પદાર્થ છે તો આ એની સ્ફટિકમય રચના છે તો જે તે ખનીજના અણુઓ કેવી રીતના ગોઠવાયા છે એના રીતના જે એની રચના બને એને કહેવાય સ્ફટિક રચના તો ખનીજો આશરે છ થી સાત પ્રકારની સ્ફટિકમય રચના ધરાવે છે તો તમને એક્ઝામમાં એટલું યાદ હોવું જોઈએ કે ખનીજો આશરે કેટલા સ્ફટિકમય રચના ધરાવે છે તો તમારે કહેવાનું છ થી સાત પ્રકારની સ્ફટિકમય રચના જેટલી સ્ફટિકમય રચના પરફેક્ટ હશે એટલો એ પદાર્થ કઠણ હશે અને જેટલી સ્ફટિકમય રચના નબળી હશે એટલો એ પદાર્થ નરમ હશે એટલું યાદ રાખજો આટલું ક્લિયર તો સ્ફટિકમય રચનાથી ખનીજોના કેટલા આકાર બને છે છ થી સાત આકારની સ્ફટિકમય રચના ધરાવે છે જેટલી સ્ફટિકમય રચના મજબૂત હશે એટલી જ એ પદાર્થ કઠણ હશે અને જેટલી સ્ફટિકમય રચના નબળી હશે એટલો જ એ પદાર્થ નરમ હશે આટલું ક્લિયર વિશિષ્ટ ઘનતા ઉપરથી ખનીજમાં આપણે શું આઈડિયા આવે તો એટલું યાદ રાખો કે કોઈ પણ ઘનતા ઓછી હોય ને એ વધુ ઘનતાની ઉપર તરે આટલું ક્લિયર તો ખાસ યાદ રાખજો ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની જે ઘનતા હોય એની સાથે કોઈ પણ ખનીજની ઘનતાની સરખામણી કરવામાં આવે પાણીની ઘનતા સાથે ખનીજની ઘનતાની સરખામણી કરવામાં આવે અને જે ઘનતા મળે એ જે તે ખનીજની વિશિષ્ટ ઘનતા કહેવાય પણ એ પાણીની ઘનતા ક્યારે નક્કી કરવાની ચાર ડિગ્રી સેન્ટીગ્રેડે જે પાણીની ઘનતા હોય બરાબર હવે એટલી તો ખબર પડે ને ચાર ડિગ્રીથી આપણે ઓછું તાપમાન કરીએ તો પાણી બરફ બની જાય તો એની ઘનતા અલગ થઈ જાય એવી જ રીતના તમે પાણીને પુષ્કળ ગરમ કરો અને પાણીમાંથી ભેજ બને તો એની ઘનતા અલગ થઈ જાય એટલે અહીંયા તાપમાન મૂકવું પડે જીસીઆરટીમાં આપ્યું છે વિશિષ્ટ ઘનતા કોને કહેવાય તો ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની જે ઘનતા થાય ત્યારે જે ખનીજની વિશિષ્ટ ઘનતા કાઢવી હોય તો એની ઘનતા એની સાથે સરખાવવામાં આવે અને જે ઘનતા મળે એને વિશિષ્ટ ઘનતા કહેવાય તમને એમ કે સાહેબ આનાથી આપણે ખનીજની શું લાક્ષણિકતા મળે તો જ સમજો પાણી હોય ને પાણી એના કરતા પેટ્રોલિયમ પદાર્થની ઘનતા ઓછી હોય પાણી કરતા પેટ્રોલિયમ પદાર્થની ઘનતા ઓછી હોય અને પેટ્રોલિયમ પદાર્થની ઘનતા કરતા કુદરતી વાયુની ઘનતા ઓછી હોય એટલે કે સીએનજી ગેસ આપણે કહીએ છીએ કુદરતી વાયુ એની ઘનતા ઓછી હોય તો આનાથી બેનિફિટ આપને શું ખબર પડે આવી ભૌતિક લાક્ષણિકતા જાણવાથી ખનીજ માટે આપને શું ખબર પડે તો ધ્યાન આપજો પહેલાં એટલું યાદ રાખો કે વધુ ઘનતાવાળી વસ્તુ નીચે બેસે એના પર ઓછી ઘનતાવાળી વસ્તુ તરે આટલું ક્લિયર તો પાણીની ઘનતા પેટ્રોલિયમ પદાર્થ કરતાં વધુ હોય એટલે એ નીચે હોય પેટ્રોલિયમ પદાર્થની ઘનતા એનાથી ઓછી હોય એટલે એનાથી ઉપર હોય અને કુદરતી ગેસ એટલે કે સીએનજી નેચરલ ગેસ આપણે જે કહીએ છીએ એની ઘનતા એનાથી ઓછી હોય એટલે ઉપર હોય એટલે જ્યાં ખડકોમાંથી જ્યાં જમીનમાંથી આ વસ્તુ મળતી હોય ને તો તમે ડ્રિલિંગ કરો ઉપરથી એટલે પહેલાં વહેલાં કુદરતી ગેસ બહાર નીકળે પછી પેટ્રોલિયમ પદાર્થ બહાર નીકળે ને પછી પાણી બહાર નીકળે કારણ કે યાદ રાખો વિશિષ્ટ ઘનતા શું કામ જોવામાં આવે કે એનાથી તમને ખબર પડે કે ડેપ્થ લેવલ કોઈ પણ ખનીજનું કેટલું હશે અને કયું ખનીજ કોના ઉપર હશે એ આપને ખબર પડે તો જમીનમાં ઉપલા સ્તરમાં કોઈ પણ જગ્યાએ જો આ વસ્તુ મળતી હશે તો ઉપલા સ્તરમાં કુદરતી ગેસ હોય એનાથી થોડો નીચે જાવ તો પેટ્રોલિયમ પદાર્થ હશે એનાથી થોડા નીચે જાવ તો પાણી એટલે કે પ્રવાહી ભાગ હશે તો આ વિશિષ્ટ ઘનથાથી ખબર પડે આટલું ક્લિયર ઓકે હવે જુઓ સખ્તાઈથી આપને શું ખબર પડે તો જો સખ્તાઈ કોને કહેવાય તો ખનીજને તમે ઘસારણ આપો એની સામે એ કેટલું ટકી શકે એ પ્રમાણે એની સક્તાઈ નક્કી કરવામાં આવે તો સત્તા એટલે શું ધારો કે લોખંડ હોય તો એને તમે આમ ઘસારણ કરો તો એકદમ નહીં તૂટે તો આપણે એમ કહીએ કે ભાઈ લોખંડની સક્તાઈ સારી હશે પણ ધારો કે કોઈ ચૂનાનો પથ્થર હોય એને તમે આમ ઘસો તો રચકણો નીકળે તો આપણને એમ ખબર પડે કે એની સક્તાઈ ઓછી હશે તો કોઈ પણ ખનીજની સક્તા એટલે શું કે એ ખનીજનું ઘસારણ સામે ટકવાની ક્ષમતા કેટલી છે એ પ્રમાણે જે તે ખનીજની સખ્તાઈ નક્કી કરવામાં આવે આટલું ક્લિયર અને સખ્તાઈ અનુસાર એને એક થી દસ ક્રમાંક આપવામાં આવે છે એક થી દસ ક્રમાંક આપવામાં આવે છે જેને સખ્તાઈનો એક ક્રમ આપવામાં આવે તો એ પદાર્થ નરમ છે એવું નક્કી થાય અને જેને સખ્તાઈનો દસ ક્રમાંક આપવામાં આવે એમ નક્કી થાય કે સૌથી કઠણ ને કઠણ સૌથી મજબૂતમાં મજબૂત ટકાવમાં ટકાઉ વસ્તુ આ છે તો જીસીઆરટી માં આપ્યું છે કે ટાલક નામનું ખનીજ જે છે ટાલ્ક થઈ ગઈ એટલે એટલું યાદ એક જ વાળ રહ્યો બધા વાળ ઉડી ગયા થઈ ગઈ એક જ વાળ રહ્યો તો એટલું યાદ ટાલ્ક છે ને એને એક જ વાળ રહ્યો છે તો એનો સખ્તાઈ ક્રમાંક કેટલામાં આપ્યો છે એકમાં આપ્યો છે પણ હીરો હોય હીરો તો એને વાળ બધા હોય ત્યારે હીરો હોય બરાબર પછી ટાલ થઈ જાય તો હીરો રહેશે નહીં તો આને યાદ રાખો આને બધા જ વાળ છે દસ વાળ છે

તો પાણી શોષવાની કોઈ પણ વસ્તુ એવી તમારે બનાવી છે કે જે પાણી શોષી લેતું હોય એમાં ટાલ્ક શબ્દ વપરાય ટાલ્ક પાવડર વપરાશે તો બ્લીચિંગ કરવું મોઢા પર પરસેવો લૂછવો આ બધા માટેના જે પણ મટીરિયલ્સ બનતા હશે એ બધા ટાલ્ક પદાર્થમાંથી બનતા હશે ક્લિયર તો બ્લીચિંગને એટલે કે ટૂંકમાં સૌંદર્ય પ્રસાદનમાં ટાલ્કનો ઉપયોગ સારો થતો હશે અને હીરો તો બધાને ખબર જ છે ક્યાં વપરાતો હોય તો આટલી વસ્તુ આપણે ક્લિયર છે રંગ નક્કી કેમ થાય ને ચમક કેમ નક્કી થાય તો તમે યાદ રાખજો કે કોઈ પણ ખનિજનો રંગ તેમાં રહેલી અશુદ્ધિને આભારી હોય એટલે શું મારો કલર આ છે પણ મને લાલ કલરની જરી લાગે તો હું લાલ જેવો દેખાઈશ હું મને પીળા કલરની જરી લગાવશો તો હું પીળા જેવો દેખાઈશ તો મારા ઉપર જે અશુદ્ધિ ચોટી એ પ્રમાણે મારો રંગ થાય તો એવી જ રીતના ખનીજ ઉપર જે અશુદ્ધિ હશે એ પ્રમાણે એના રંગમાં વિવિધતા જોવા મળશે તો રંગ કોને આભારી છે ખનીજ ઉપર રહેલી અશુદ્ધિને આભારી ચમક કોને આધારિત છે તો કોઈ પણ ખનીજ ઉપર સૂર્યપ્રકાશ પડે એમાંથી કેટલા કિરણો પરાવર્તિત થાય છે અને કેટલા કિરણો શોષાઈ જાય છે એના પરથી નક્કી થાય કે ખનીજની ચમક કેવી હશે તો ખાસ યાદ રાખજો ખનીજની ભૌતિક લાક્ષણિકતામાં કેટલા સવાલ આપણે પૂછી શકીએ સ્ફટિકમય રચનાના આકારો કેટલા જોવા મળે છે સ્ફટિકમય રચના સારી હોય તો કઠણ હોય કે નરમ હોય નબળી હોય તો કઠણ હોય કે નરમ હોય વિશિષ્ટ ઘનતા કેટલા ડિગ્રી તાપમાનના પાણી સાથે સરખામવામાં આવે ચાર ડિગ્રી પાણીના તાપમાન સાથે સખ્તાઈના ક્રમાંક કેટલો આપવામાં આવે એક અને દસ એક આપવામાં આવે એટલે સૌથી નરમ ખનીજ દસ આપવામાં આવે એટલે સૌથી સખત ખનીજ એમાં કયું ખનીજ યાદ રાખવું ટાલ્ક અને આમાં કયું યાદ રાખવું હીરો હીરો બધાને આવડતું હોય સખતમાં સખત નરમ બહુ ઓછા વ્યક્તિને આવડતું હોય તો એટલું યાદ રાખજો ટાલ્ક સૌથી નરમ ખનિજ છે એટલી વસ્તુ આપણે ખનીજની ભૌતિક લાક્ષણિકતામાં ગયા ઓકે હવે આગળ ખનીજના પ્રકાર અહીંથી સવાલ પૂછાવાની ભરપૂર સંભાવના છે તો યાદ રાખજો અહીં આપણે શું કરવાનું છે તો ખનીજના પ્રકાર ઓકે ખનીજના પ્રકારમાં બધાને ખબર છે કે ખનીજના પ્રકારો શું આવે તો આપણે એટલી ખબર છે કે ભાઈ ખનીજના પ્રકારોને આપણે બે ભાગમાં વેચીએ છીએ એક છે ધાતુમય ખનીજ અને એક છે અધાતુમયુમય ખનીજ એ શું છે એકદમ સિમ્પલ છે કોઈ પણ ખનીજ છે એને ઓગાળો ગરમ કરીને અને એમાંથી જો ધાતુ છૂટી પડતી હોય તો ધાતુમય ખનીજ અને એમાંથી ધાતુ છૂટી ન પડે તો એ અધાતુમય ખનીજ એમાં કોઈ બહુ મોટી વાત છે નહીં એટલે એમાં આપણે બહુ બીજું કંઈ પડવાની જરૂર નથી હવે શું શું આપણે કરવાનું છે ધ્યાનથી જોજો હવે આપણે એ જોવાનું છે છે કે ધાતુમય ગુણધર્મ શું અને અધાતુમય ખનીજના ગુણધર્મ શું છે તો તમારે પહેલો ગુણધર્મ એ આવે કે ધાતુમય ખનીજ એ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે સામે અધાતુમય ખનીજ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે આટલું ક્લિયર તો ધાતુમય ખનીજ એટલે કે ખનીજમાંથી ધાતુ છૂટી પડે છે અધાતુમય ખનીજ એટલે ખનીજમાંથી ધાતુ છૂટી પડતી નથી એના ગુણધર્મોમાં પેલો ગુણધર્મ શું આવે કે ધાતુમય ખનીજ એ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે જ્યારે અધાતુમય ખનીજ વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે સુવાક એટલે વિદ્યુત અને ઉષ્માને વહન કરે એટલે શું ધારો કે આ ધાતુની બનેલી તપેલી હોય તો તમે એને અહીંથી ગરમ કરો તો એવું નહીં સમજવાનું કે અહીંથી ગરમ કરો એટલે આ તો મને ગરમ નહીં લાગે લાગશે તમને લાગશે શું કામ કારણ કે એ ઉષ્માનું વહન કરે તમે ભલે અહીંથી જ ગેસ ફેટે પણ એની ઉષ્મા વહન કરતી 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 અહીંયા સુધી પહોંચશે એટલે પછી તમે અહીંયા ખાલી આ બાજુથી તપેલી ગરમ કરતા શો ને તો અહીંયા કાંઠોડશો તો એ તમને ગરમ લાગશે અને અહીંયા કરંટ ડાળશો તો અહીંયા તમે અડશો એટલે ગરમ અને કરંટ લાગશે તો ધાતુ એ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે પણ એ જ જગ્યાએ અધાતુ એટલે શું કે ધારો કે ચૂનાનો પથ્થર હોય તમે અહીંથી ગરમ કરો તો તમને ચૂનાનો પથ્થર ને અહીંયા અડો તો તમને ગરમ લાગે નહીં અથવા અહીંયા કરંટ મૂકો તો અહીંયા તમે ચૂનાનો પથ્થર અડો તો તમને કરંટ લાગે નહીં કારણ કે અધાતુ ખનીજ એ વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે પણ યાદ રાખજો અહીંયા એક અપવાદ યાદ રાખવાનો છે કે ગ્રેફાઇટ એ કેવા પ્રકારનું ખનીજ છે ધાતુમય ખનીજ કે અધાતુમય ખનીજ તો તમારે કહેવાનું અધાતુમય ખનીજ ગ્રેફાઇટ એકમાત્ર એવું અધાતુ ખનીજ છે કે જે વિદ્યુતનું સુવાહક છે વિદ્યુતનું સુવાહક છે તો આવા સવાલ પૂછાય કે જે અપવાદ હોય તો તમને પૂછશે કે અધાતુમય ખનીજ એ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે વિધાન સાચું કે ખોટું સાચું એક ખનીજ એવું છે અધાતુ ખનીજ કે જે અપવાદ છે કારણ કે એ અધાતુ હોવા છતાં પણ વિદ્યુતનું વહન કરે છે આપણે જે પેન્સિલની અણીમાં આપણે વાત કરીએ ગ્રેફાઇટ એ ઓકે શું કામ તો ખાલી હિન્ટ આપી દઉં છું એટલે તમને ખબર પડે કે જો મારા પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે તટસ્થ હોય તો એ શું કહેવાય એ પેલું વિદ્યુતમય નહીં બને પણ મારી પાસે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન વધતો હોય બધું પેર બની ગયા પછી પ્રોટોન ઇલેક્ટ્રોનની પેર બની ગયા પછી જો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન વધતો હોય તો આ ઇલેક્ટ્રોન બીજાને મેળવવાનો પ્રયત્ન કરશે અને એમાંને એમાં મૂવમેન્ટ કરીને એ વિદ્યુતમય વસ્તુ બનાવશે આપણે સાયન્સમાં પડવાનું નથી ને સાયન્સમાં હું તજજ્ઞ પણ નથી ખાલી હું તમને કહી દઉં એટલું યાદ રાખજો કે ગ્રેફાઇટ એકમાત્ર અધાતુ ખનીજ છે કે જે વિદ્યુત સુવાહક છે એનું કારણ પૂછે તો એટલું કહી દો જો કે ગ્રેફાઇટ પાસે ફ્રી ઇલેક્ટ્રોન વધે છે ઇલેક્ટ્રોન વધે છે એટલા માટે ગ્રેફાઇટ એ વિદ્યુતમય બને છે આની સિવાયના જે અધાતુ ખનીજ હશે ને એની વચ્ચે ફ્રી ઇલેક્ટ્રોન હશે નહીં ગ્રેફાઇટ પાસે ફ્રી ઇલેક્ટ્રોન છે આટલું ક્લિયર ઓકે ધાતુમય ખનીજને બીજું શું કરવાનું તો ઘસારણ કરો ને ધાતુમય આપો તો એકદમ લીસુ બની જશે અને ચળકાટ આપવા મળશે એવી જ વસ્તુ તમે ચૂનાના પથ્થર ઉપર ઘસવા બેસી જાવ તો કદાચ અડધી જિંદગી વહી જાય તોય એ પદાર્થ ચળકાટ કે લીસુ કે નરમ બનશે નહીં એનું એક લેવલની ખરબચડાશ તો એમાં રહેશે રહેશે ને રહેશે જ બરાબર પછી પાછા એમને કહેતા કે સાહેબ અમે ઘસીને કરી નાખ્યું પણ એને તમારે ધાતુની કમ્પેરિઝનમાં જોવાનું આટલું ક્લિયર પછી મારે ધાતુમય ખનીજને આકાર આપવો હોય તો ધાતુમય ખનીજને આકાર આપવો હોય તો ફરજિયાત એને ગરમ કરવું પડે અને જેવો આકાર બનાવવો હોય એવા બીબામાં એને ઢાળી દેવું પડે તો તમે ધાતુમય ખનીજને આકાર આપી શકો તો ધાતુમય ખનીજને એમને આકાર આપી શકાય ને ફરજિયાત ગરમ કરવું પડે પછી એને જે આકારમાં લાવવું હોય એવા બીબામાં એને ઠંડો કરીને ઠારવો પડે જ્યારે એ જ વસ્તુ અધાતુમય ખનીજમાં તમે ભણો તો એનો આકાર કેવી રીતના આપવામાં આવે તો એને કાપીને આપવામાં આવે એને ટુકડા કરીને આપવામાં આવે અથવા તો એના પર પ્રહાર કરીને કરવામાં આવે એટલે શું ચૂનાનો પથ્થર હશે તો એને કંઈ ગરમ કરવાથી કંઈક કંઈ આકાર બદલાવ નથી પણ ચૂનાના પથ્થરમાં તમે અથોડી મારશો તો મોટા કણમાંથી નાનો કણ બનશે એને અથોડી મારશો તો હજુ નાનો કણ બનશે તો એના જે આકાર બદલાય છે એ ગરમ કરીને નહીં કાપી ટુકડા અથવા તો પ્રહાર કરીને આટલું ક્લિયર અથડાતા રણકાટ જેવો અવાજ કરે ધાતુમાં ખરી છે અથડાતા રણકાટ જેવો અવાજ કરે તો મંજીરા હોય ને ધાતુના બનેલા હોય કોઈ દિવસ જોયા કે અધાતુમય ખનીજ એટલે કે ચૂનાના પથ્થરના મંજીરા બનેલા જોયા કોઈ દિવસ નહીં કારણ કે અધાતુમય ખનીજને તમે પ્રહાર કરો અથડાવો તો રણકાટ અવાજ આવે પણ રણકાટ જેવો અવાજ આવશે નહીં તો અધાતુમય ખનીજ અધાતુમય ખનીજ એક લાસ્ટ યાદ રાખી લો લાસ્ટ તમારે યાદ રાખવાનું છે કે આકાર આવી ગયો અથડાતા આવી ગયો ઘસારણ આવી ગયો આવી ગયો ધાતુમય ખનીજમાં કાટ લાગવાની સંભાવના હોય અધાતુમય ખનીજમાં કાટ લાગવાની સંભાવના હોતી નથી ધાતુમય ખનીજને પ્રહાર કરવાથી તૂટતું નથી ઘોવા પડી જાય ઘોવા પડી જાય પણ ધાતુમય ખનીજને તમે પ્રહાર કરો તો તૂટે નહીં જ્યારે અધાતુમય ખનીજને તમે પ્રહાર કરો એટલે કમ્પ્લીટ તૂટી જશે કમ્પ્લીટ તૂટી જશે તો યાદ કરજો યાદ રાખજો કે પેલી જે જૂની પેટર્ન હતી ને એમાં ખાલી એમસીક્યુ આવો પૂછાઈ શકે કે કયું અધાતુમય ખની જ વિદ્યુત સુવાહક છે તો તમે ગ્રેફાઇટ કીધું શું કામ તો તમે કહી દીધું ફ્રી ઇલેક્ટ્રોન આવું જૂની એક્ઝામમાં સવાલો પૂછાતા હતા હવે ધારો કે સેન્ટેન્સ વાળા સવાલો ચાલુ કર્યા છે જુનિયર ક્લાર્કથી યશમુખ પટેલ સાહેબે તો એવા જ પેપર કદાચ સેટ કરે તો તમને ખનીજોના પ્રકારોના લાક્ષણિકતાઓ તમને યાદ રહેવી જોઈએ તો તમને કંઈક આમાંથી વિધાન સેન્ટન્સ બનાવો તો તમે એનું સમજાવો તો તમને ખબર પડે કે ઓકે આ ધાતુ કહેવાય અને આધા અધાતુ કહેવાય ક્લિયર તમને શું કર્યા આવા બે ત્રણ ગુણધર્મ આપે ને આ આ પ્રકારનું ખનીજ કેવા પ્રકારનું કહેવાય અધાતુ કે ધાતુ તો તમારે આના પરથી નક્કી કરવાનું આટલું ક્લિયર હવે જોજો આ જેટલું ન પૂછાય ને એટલું હું કહું એમાંથી આ પૂછાય કે આ કદાચ ઓછું પૂછાય પણ હવે હું જે કહું ને એમાં કદાચ વધુ પૂછાય જો તમને એક તો એમ કીધું કે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ ઓકે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ ક્લિયર હવે ધાતુમય ખનીજ છે ને એના બે પ્રકાર પડે લોહ ધાતુ અને ધાતુ ધાતુ અને અધાતુ બે પ્રકાર પડે કાર્બનિક અને અકાર્બનિક અહીંથી સવાલ શું સેટ થશે પેલું આગળ ભણ્યા એ થોડું કન્સેપ્ચ્યુઅલ કહેવાય અહીંથી સવાલ શું સેટ થશે ખબર છે કે તમને ખનીજ ખનીજ ખબર કે આ શેમાં આવે છે તો એના ઉપરથી યાદ રાખજો આના પર આપણે પાછું ફોકસ કરવાનું છે એટલે મેં સાઈડ પર લખ્યું છે એટલે આપણે ધ્યાન બહાર ના રહી જાય ઓકે જો હવે તમને પહેલા હું ભણાઈ દઉં પછી તમને કહું કે સવાલ કેવી પેટર્નમાં પૂછાશે ઓકે જો ધાતુમય ખનીજને બે ભાગમાં વહેંચ્યું કે લોહ ધાતુ અને બિન લોહ ધાતુ આનો અર્થ શું થાય લોહ ધાતુ એટલે એવું એવું ધાતુ કે જેમાં લોહ તત્વ હોય અને બિન લોહ ધાતુ એટલે એવું ધાતુ એવી ધાતુ કે જેમાં લોહ તત્વ ન હોય આટલું ક્લિયર તો લોહ ધાતુ અને બિન લોહ ધાતુ તો લોહ તત્વ હોય તો લોહ ધાતુ લોહતત્વ ના હોય તો બિન લોહાતુ આમાં કોણ કોણ આવે તો એટલું યાદ રાખવું ટંગમાંથી શબ્દો નીકળે છે શું બોલો છું ટંગ માંથી શબ્દો નીકળે છે લોખંડની માંગ પુષ્કળ છે એટલે લોખંડની માંગ પુષ્કળ છે એટલે બે ને સાથે રાખવાનું લોખંડની માંગ એટલે મેઘે ની જ ટમાંથી શબ્દો નીકળે છે તો ટંગ અને નીકળે આવા શબ્દ બે ભેગા રાખવાના તો અને નિકલ આ ચાર ધાતુને લોહ ધાતુ કહેવાય આ ચાર ધાતુને કેવી ધાતુ કહેવાય લોહ ધાતુ આટલું ક્લિયર આ સિવાયની જે ધાતુઓ છે એને બિન લોહ ધાતુ કહેવાય તો કઈ કઈ બિન લોહ ધાતુ આવે તો જો ચાંદી સોનું તાંબુ જસત કલાઈ મેગ્નેશિયમ ઓકે હવે અહીંયા ધ્યાન આપજો આપજોલો ધાતુમાં કોણ કોણ આવશે લોહ લોહતત્વ ન હોય એવા તો ચાંદી સોનું તાંબુ જસત કલાય મેગ્નેશિયમને કેવા ધાતુ કહેવામાં આવશે બિન લોહ ધાતુ આટલું ક્લિયર એમાં લોહ તત્વનો અભાવ હશે મારે તમને ખાલી એટલું કહેવાનું છે કે આ નામ જોતાં તમને એમ ખબર પડી જાય કે ધાતુ છે કયું ખનીજ એવું છે કે જેનું નામ જોતાં તમને ખબર ન પડે કે એ ધાતુ છે કે નહીં તો એટલું યાદ રાખજો મેગ્નેશિયમ ક્લિયર કારણ કે તમને જો બધામાં ખબર પડી જશે ચાંદુ ધાતુ છે લોખંડ ધાતુ છે મેંગેનીઝ ધાતુ છે ટંગસ્ટન ધાતુ છે નિકલ ધાતુ છે ક્લિયર બધામાં ખબર પડી જશે ખાલી એક મેગ્નેશિયમમાં તમને ખબર ન પડે કે ધાતુ છે કે અધાતુ એટલે ક્લિયર કટક છું કે મેગ્નેશિયમ એ ધાતુ છે અને એનો કલર સિલ્વર જેવો હોય ચાંદી જેવો હોય એટલે એને વ્હાઈટ સિલ્વર અથવા તો ક્વિક સિલ્વર જેવી ધાતુ તમને કહેવામાં આવે છે ક્વિક સિલ્વર અથવા વ્હાઈટ સિલ્વર ઓકે કોને મેગ્નેશિયમને કહેવામાં આવે છે એટલું ક્લિયર ઓકે હવે આ બે વચ્ચેનો ડિફરન્સ તમારે શું યાદ રાખવાનું છે તો એટલું યાદ રાખજો કે લોહ ધાતુ હોય ને એમાં કાટ વધુ લાગે અને બિન લોહ ધાતુ હોય ને એમાં કાઠ ઓછો લાગે લોહ ધાતુમાં કાઠ વધુ લાગે બિન ધાતુમાં કાઠ ઓછો લાગે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેગ્નેટિક પ્રોપર્ટી શબ્દ યાદ રાખજો મેગ્નેટિક પ્રોપર્ટી તો લોહ ધાતુ હોય એમાં મેગ્નેટિક પ્રોપર્ટી હોય ધાતુ જ હોય પણ અમુક ધાતુને ચુંબક ચોટશે નહીં કારણ કે એ લોહ તત્વ ન ધરાવતું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે લોહ ધાતુ અને લોહ ધાતુ ધાતુ છે તો ડિફરન્સ શું છે તો એટલું યાદ રાખજો કે લોહ ધાતુમાં લોહ તત્વ હોય એટલે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી હોય એટલે એને ચુંબકીય ગુણધર્મ ધરાવશે એટલે ચોટી જશે ચુંબક સાથે અને બિનલોહ ધાતુમાં લોહ તત્વ ન હોય એટલે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી હોતી નથી એટલે એને ચુંબક ચોટશે કાટ વધુ લાગે કાટ ઓછો લાગે અને આનું વજન વધુ હોય અને આનું વજન ઓછું હોય તો એટલું ખબર પડી ગઈ કે લોહ ધાતુને બિન લોહ ધાતુ 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 છે તો ત્રણ ડિફરન્સ શું મેગ્નેટિક પ્રોપર્ટી હોય મેગ્નેટિક પ્રોપર્ટી ન હોય લોહ તત્વ હોય લોહ તત્વ ન હોય કાટ વધુ લાગે કાટ ઓછો લાગે વજન વધુ હોય વજન ઓછો હોય તો લોહ તત્વ ધરાવતી ખનિજો કઈ કઈ લોખંડની માંગ વધુ છે અને ટંગમાંથી નીકળે શબ્દો તો લોખંડ મેંગેનીજ ટંગસ્ટન અને નિકલ આટલા શબ્દોને ભેગા રાખવાના એની સિવાયના તો તમને બધાને ખબર પડી જાય કે તાંબુ તો અલગ જ છે લોખંડ સાથે કોઈ લેવા દેવા નથી સોનું અલગ છે ચાંદી અલગ છે પણ એવી એક ધાતુ છે કે એ તો લોહ ધાતુ બિન લોહ ધાતુ શું તમને ખબર જ નહીં પડે કે આ ધાતુ છે કે અધાતુ તો યાદ રાખજો મેં તમને ક્લિયર કટ અહીં ધ્યાન લે લીધું છે તમારું અહીંયા

આ જમીન નીચે વનસ્પતિ ડટાઈ ગઈ છે અને આ નીચે પશુ દટાઈ ગયા છે તો અહીંથી અહીંથી કોલસો મળશે મળશે અને અને પેટ્રોલિયમ પદાર્થ કુદરતી ગેસ તો આ સજીવમાંથી બન્યું છે અને સજીવમાં જે કાર્બન પોર્શન છે એમાંથી બન્યું છે એટલા માટે આ ખનિજને કાર્બનિક ખનિજ કહેવાય તો આ ધાતુ છે આને તમે કોલસાને અથડાવો તો રણકાટવા જ થશે એને એને ઘસો તો એ લીસો થશે ચળકાટ આવશે એમાં મેગ્નેટિક પ્રોપર્ટી હશે નહીં હોય તો કોલસો એ અધાતુમય ખનીજ છે પણ એ સજીવોના અશ્મિમાં જેમાં કાર્બન છે એવા ભાગમાંથી બને છે એટલા માટે એને કાર્બનિક ખનીજ કહેવાય તો કાર્બનિક ખનીજમાં કોણ કોણ આવશે કોલસો કુદરતી ગેસ અને ખનીજ તેલ આ બધાને કાર્બનિક ખનીજ કહેવાય એની સિવાયના જે ખનીજો છે અને ધાતુ નથી એ બધા અધાતુમય ખનિજમાં આવશે અને અધાતુમય ખનિજમાં કાર્બનિક ને અકાર્બનિક રચના તો અકાર્બનિક રચનામાં કોણ આવે ચૂનો આવે ચિરોડી આવે ડોલોમાઈટ આવે ડોલોમાઈટ આવે અબરખ આવે બરાબર પછી તમને જે પણ યાદ આવતું હોય ચૂનો ચિરોડી ડોલોમાઈટ અબરખ પછી વુલસ્ટોનાઈટ જે યાદ આવતું હોય આ બધામાં ન હોય એ બધાને આમાં મૂકવામાં આવે તો ખાસ યાદ રાખજો આપણે એટલા ઉદાહરણો જોઈ લીધા કે લોહ લોહ ધાતુ કોને કહેવાય તો લોખંડ મેંગેનીઝ ટસ્ટર નિકલ બિન કોને કહેવાય તો ચાંદી સોનું તાંબુ જસત કલાય મેગ્નેશિયમ કાર્બનિક પણ અધાતુમય ખનીજ કોને કહેવાય કોલસો કુદરતી ગેસ ખનીજ તેલ આટલું ક્લિયર એમ અકાર્બનિક અને અધાતુમય ખનિજ કોને કહેવાય ચૂનો ચિરોડી ડોલોમાઇટ અબરક વુલ આપણે એકે એક ખનિજ વણવાના છીએ એટલે ઓટોમેટિક તમને ત્યારે પાછું યાદ રહી જશે કે આપણે સ્વયની વાત કરી રહ્યા છીએ ઓકે હવે જોજો ઓકે ખનીજ છે ને ખનીજ આપને ઘન સ્વરૂપે પણ મળે અને પ્રવાહી સ્વરૂપે મળે અને વાયુ સ્વરૂપે મળે ઘન સ્વરૂપે બધાને ખબર પડે સાહેબ લોખંડ છે એને અમે આમ આમ દબાવીએ છીએ તો કઈ આંગળી અંદર નથી જતી રહેતી તો લોખંડ ઘન છે સાહેબ તો એ તો બધાને ખબર પડે તાંબુ ઘન કહેવાય પછી ચૂનાનો પથ્થર ઘન કહેવાય તો ઘન સ્વરૂપે તો મળે છે ખનીજ એ તો આપણે ખબર છે વાયુ સ્વરૂપે તો આપણે સીએનજી પુરાવીએ છીએ કુદરતી ગેસ જમીનની નીચેથી મળે છે એટલે ખનીજ છે તો વાયુ સ્વરૂપે મળે પ્રવાહી સ્વરૂપે યાદ રાખજો પ્રવાહી સ્વરૂપે યાદ રાખજો ધાતુ હંમેશા ઘન સ્વરૂપે હોય પણ એક ધાતુ એવી છે પારો કે જે પ્રવાહી સ્વરૂપે હોય આપણે જે શું કહેવાય સ્પીગ્મોમીટર કે બધું હોય આપણે બ્લડ પ્રેશરને બધું માપતા હોય તો એમાં જે આપણે પેલું જોતા હોય ઉપર નીચે થતું હોય તો પારો છે એ લિક્વિડ સ્વરૂપે છે પ્રવાહી સ્વરૂપ અને પારો એ ધાતુ છે શું છે ધાતુ તો એટલા શબ્દ ધ્યાનથી સમજો પારો એ ધાતુ છે કે અધાતુ ધાતુ એ પ્રવાહી સ્વરૂપે છે કે ઘન સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે શા માટે યાદ રાખવું જોઈએ તો મોટા ભાગના ધાતુઓ ઘન અવસ્થામાં જ હોય એકમાત્ર ધાતુમય ખનીજ એવી છે કે જે પ્રવાહી અવસ્થામાં હોય એ પારો છે હવે તમને એક્ઝામ્પલ એમ થાય સાહેબ અમે તો લોખંડની પ્રવાહી સ્વરૂપે જોયું છે પછી તાંબુને પ્રવાહી સ્વરૂપે જોયું છે પણ એ રૂમ ટેમ્પરેચરે નહીં રૂમ ટેમ્પરેચર એટલે શું તમે ગઈ ગરમી નથી તમારી આજુબાજુનું જે ટેમ્પરેચર હોય ને રૂમ ટેમ્પરેચર કહેવાય તો લોખંડને તમે પુષ્કળ ગરમ કરશો ભઠ્ઠામાં ત્યારે એ પ્રવાહી અવસ્થામાં આવશે બરાબર તો અહીંયા આગળ શબ્દ હશે જ કે નીચેમાંથી એવું કયું એકમાત્ર ધાતુ છે કે જે રૂમ ટેમ્પરેચરે પ્રવાહી અવસ્થામાં હોય તો તમારો જવાબ આવે એકમાત્ર પારો એવી જ રીતના અધાતુમય ખનીજ હોય અને અકાર્બનિક આપણે જોયું હતું ને અધાતુમય ખનીજ કાર્બનિક ને અકાર્બનિક તો માં આપણે પેટ્રોલિયમ પદાર્થ છે તો એ પ્રવાહી અધાતુ ખનીજ અને કાર્બનિક એમાં પેટ્રોલિયમ પદાર્થ હતું તો એ પ્રવાહી સ્વરૂપે જ છે પણ યાદ રાખજો અધાતુમય ખનીજ અને એમાં રહેલા અકાર્બનિક ખનીજ એટલે ચૂનો ચિરોડી વગેરે એ બધા ઘન સ્વરૂપે જશે પણ એકમાત્ર એવું અધાતુમય ખનીજ છે કે એ રૂમ ટેમ્પરેચરે પ્રવાહી અવસ્થામાં હોય તો એનું નામ છે બ્રોમીના બી આર ટુ બ્રોમિના બી આર ટુ એટલે ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો જો અપવાદ જ્યાં હોય ને યાદ કરો મેં તમને આગળ એવું ભણાવ્યું કે ગ્રેફાઇટ અધાતુ હતું તોય વિદ્યુત સુવાક હતો ટાલ્કને એક નંબરનો સખ્તાઈનો ગુણ છે એટલે નરમ છે હીરાને દસ નંબરનો સખ્તાઈ ગુણ છે એટલે એકદમ સખત છે બધી ધાતુઓ ઘન સ્વરૂપે જ હોય પણ એક ધાતુ એવી છે કે પ્રવાહીમાં છે તો પ ફોર પ પારો ધાતુ છે પ્રવાહી છે પણ બધી ધાતુઓને ઓગાળવાથી પ્રવાહી થઈ જાય પણ બહુ ગરમ કરો ત્યારે પણ આપણી આજુબાજુનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચરે કોણ એકમાત્ર ધાતુ છે કે જે પ્રવાહી છે તો પારો એવી જ રીતના અધાતુ બધી જ મોસ્ટ ઓફ ઘન અવસ્થામાં છે અકાર્બનિક અધાતુ ચૂનો ચિરોડી ડોલોમાઈટ વગેરે વગેરે એક જ અધાતુ અકાર્બનિક ખનીજ એવી છે કે રૂમ ટેમ્પરેચર પ્રવાહી અવસ્થામાં હોય એનું નામ છે બ્રોમિન તો આપને આ વસ્તુ આપને આવડવી જોઈએ તો ખાસ અહીંયા ધ્યાન આપજો આટલું ક્લિયર ઓકે લોખંડ ખનીજ એમાં આપણે કેટલી વસ્તુ જોવાની છે જો જોખંડ મજબૂત છે ટકાઉ છે મિશ્ર ધાતુમાં ઈઝીલી ભળી શકે છે એટલા માટે લોખંડની માંગ પુષ્કળ છે કારણ કે યંત્રો બનાવવા હોય સાધન બનાવવી હોય સામગ્રી બનાવવી હોય તો એના માટે લોખંડ બહુ જ જરૂરિયાતવાળી વસ્તુ છે એટલા માટે લોખંડની તો ડિમાન્ડ સુકામ વધુ હોય તો એમાં તો કોઈ બેમત નથી એનો ઉપયોગ ક્યાં થતા હોય એ પણ બધાને ખબર હોય તો હવે અહીંયાથી આપણે શું સવાલના જવાબ યાદ રાખવાના છે જુઓ લોખંડ જે છે એ જમીનમાંથી આપણે જે સ્વરૂપે મેળવીએ એને ખનીજ કહેવાય લોખંડ એ ધાતુ છે અને જમીનમાં જે સ્વરૂપે મેળવીએ એને એની ખનીજ કહેવાય તો લોખંડ જમીનમાં આપણે ચાર સ્વરૂપે મેળવીએ છીએ એટલે આપણે એની ચાર ખનીજ યાદ રાખવાની છે તો એને કેવી રીતના યાદ રાખવાની છે જો લોખંડ છે એનામાં મેગ્નેટનું ગુણ હોય કારણ કે મેગ્નેટને ચોટ છે તો એના પરથી યાદ રાખો મેગ્નેટમાં લોખંડ હોય તો એના પરથી યાદ રાખો કે મેગ્નેટાઇટ એ લોખંડની ખનીજ છે પછી શું કહું છું હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન આપણે બધાને ખબર છે કે હિમોગ્લોબિનમાં આયન હોય આપણે થોડું ઘણું સાયન્સ ભણાવ્યા હોય તો આપણે એટલું યાદ હોય કે હિમોગ્લોબિનમાં આયન હોય તો એના પરથી યાદ રાખજો કે લોખંડ હિમોગ્લોબિનમાં હોય હોય તો એના પરથી આપણે શું યાદ રાખવું હિમેટાઇટ પછી શું બોલું છું હિમોગ્લોબિન લેમનનું જ્યુસ પીવાથી બનશે સિગરેટ પીવાથી નહીં બને શું બોલો હિમોગ્લોબિન લેમનનું જ્યુસ પીવાથી બનશે સિગરેટ પીવાથી નહીં બને ક્લિયર તો એના પરથી યાદ રાખજો લેમન ઉપરથી યાદ રાખજો લીમોનાઇટ અને સિગરેટ ઉપરથી યાદ રાખજો સીડે સીડે સીડેરાઈટ તો એના પરથી એટલું યાદ રાખો ઓકે શું કામ મેં આ વસ્તુ કરી ખબર છે એનો ક્રોનોલોજી વિખાવવી જોઈએ નહીં કારણ કે તમને સવાલ કેવો પૂછશે એના પર જતાં પહેલાં આવી રીતના યાદ રાખવું કે લોખંડ માંથી મેગ્નેટ બને લોહીમાં આયનનું તત્વો હોય એટલે હિમોગ્લોબિન એના પરથી હિમેટાઇટ શબ્દ યાદ રાખવું પછી આમ યાદ રાખવું કે હિમો હિમોગ્લોબિન એટલે કે હિમેટાઇટ લેમનનું જ્યુસ પીવાથી બને લીંબુ શરબત પીવાથી બનશે પણ સિગરેટ પીવાથી નહીં બને તો ક્રોનોલોજી વિખાવી જોઈએ નહીં મેગ્નેટાઇટ હિમેટાઇટ લિમોનાઇટ સિડેરાઇટ સૌથી સારામાં સારું શ્રેષ્ઠ લોખંડ કહેવાય મેગ્નેટાઇટ સૌથી નિમ્ન કક્ષાનું લોખંડ કહેવાય સિડેરાઇટ લોખંડ તત્વ અનુસાર શ્રેષ્ઠથી નિમ્ન તરફનો ક્રમ ગોઠવો તો તમારે કહેવાનું મેગ્નેટાઇટ હિમેટાઇટ લેમોનાઇટ સિડેરાઇટ એટલું ક્લિયર હવે આનો કલર છે ને એ ખાસ પૂછાય છે મેં તમને શું કીધું તો આજના જ લેક્ચરમાં આપણે આગળ ભણી ગયા કે ખનિજોની ભૌતિક લાક્ષણિકતામાં આપણે એમ ભણ્યા હતા કે જેવી અશુદ્ધિ હોય એવા રંગનો ખનીજ દેખાય ક્લિયર તો ખાસ યાદ રાખજો અહીંયા અશુદ્ધિ જેવી હશે ને એવા રંગનું આ ખનીજ બનશે તો મેગ્નેટ એટલે લોહી ચુંબક થાય તો આપણે બધાને ખબર છે કે ચુંબક જે છે મેગ્નેટ એ કાળા રંગનું હોય તો લોખંડનું કયું ખનીજ કાળા રંગનું હોય મેગ્નેટાઇટ આ હિમેટાઇટ છે ને એ ગ્રીક શબ્દ હિમોગ્લોબિન ઉપરથી જ આ લોખંડનું નામ પડ્યું છે હિમોગ્લોબિન ઉપરથી જ હિમેટાઇટ શબ્દનું નામ પડ્યું છે ગ્રીક શબ્દ જેનો અર્થ થાય રક્ત એટલા માટે રક્ત ઉપરથી જ આનું નામ પડ્યું છે કેવા રંગનું હોય ઘેરા લાલ રંગનું તો લોખંડનું કયું ખનીજ ઘેરા લાલ રંગનું હોય તો હિમેટાઇટ લેમન ઉપરથી આપણે યાદ રાખવું તો લીંબુ ઉપરથી તો લીંબુ કેવા રંગનું હોય પીળા રંગનું તો પીળા રંગનું લોખંડનું ખનીજ આપણે મળે એનું નામ છે લેમનાઈટ અને સિગરેટ જે પીતા હોય એને ખબર હોય ભૂરા રંગની હોય ક્લિયર તો ભૂરા રંગની પછી તમે જે રંગની વોટ એવોર જે પણ હોય આપણે ખાલી એક મગજને હિન્ટ યાદ રહે એના માટે આમ યાદ રાખીએ છીએ કે સિગરેટનો કલર ભૂલો ભૂરો છે લેમનનો કલર પીળો છે હિમોગ્લોબિન એટલે હિમેટાઇટનું નામ જ એના પરથી પડ્યું છે તો એનો કલર લાલ છે મેગ્નેટ ચુંબક એનો કલર કાળો છે તો તમને આ ચારે ચાર લોખંડના ખનિજ આપીને સામે રંગ આપશે ને એમ કહેશે જોડકા જોડો અથવા તો એવો સવાલ પૂછે કે લાલ રંગનું લોખંડનું ખનીજ કહ્યું પીળા રંગનું લોખંડનું ખનીજ કહ્યું ભીળા ભૂરા રંગનું લોખંડનું ખનીજ કહ્યું મેગ્નેટાઇટ કેવા રંગનું લોખંડનું ખનીજ છે પછી આમાંથી લીમોનાઇટ છે ને લિમોનાઇટ એનું બીજું નામ નથી બાકીના ત્રણેય લોખંડના ખનીજનું બીજું નામ છે એટલે તમને એક્ઝામમાં પૂછશે કે આ કયા લોખંડના ખનીજ કહેવાય તો એટલું યાદ રાખજો મેગ્નેટાઇટને લોખંડનું નામ કહેવાય છે કાળુ અયસ્ક ઓકે કાચી ધાતુ હોય ને કાચી ધાતુ એને કહેવાય 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 શું તો તમને લોખંડના કયા ખનિજને તો તમારે કહેવાનું મેગ્નેટાઇટ આમાં હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિનનું કામ શું છે શરીરમાંથી ઓક્સિજનનું વહન કરવાનું તો એટલું યાદ રાખો કે આના નામમાં પાછળ ઓક્સાઇડ આવશે એટલું ક્લિયર તો નીચેમાંથી લોખંડના કયા ખનિજને લોહ ઓક્સાઇડ કહેવામાં આવે છે અથવા તો ફેરસ ઓક્સાઇડ તો તમારે કહેવાનું હિમેટાઇટ લિમોનાઇટનું બીજું નામ યાદ નથી રાખવાનું સિગરેટ એટલે કે સિડેરાઈટનું બીજું નામ આપણે યાદ રાખવાનું છે આયન કાર્બોનેટ નીચેમાંથી લોખંડના કયા ખનીજને આયન કાર્બોનેટ કહેવામાં આવે છે તો તમારે જવાબ આપવાનું સિડેરાઇટ તો જો કાળું વયસ્ક લો ઓક્સાઇડ અને આયન કાર્બોનેટ આ બીજા નામ યાદ રાખી લીધા સાથે સાથે એટલું યાદ રાખવું કે મેગ્નેટાઇટ હોય એમાં લોખંડનું તત્વ બોતેર ટકા હોય એટલે શું કહેવા માંગે છે ખબર છે કે જમીનને ખોદીને તમે સો કિલો મેગ્નેટાઇટ કાઢો સો કિલો તો મેગ્નેટાઈટ એ ખનીજ છે અને લોખંડ એ ધાતુ છે તો સો કિલો મેગ્નેટાઇટને તમે ઓગાળશો તો એમાંથી અઠ્યાવીસ કિલો અઠ્યાવીસ કિલો અશુદ્ધિ નીકળી જશે ને બોતેર કિલો લોખંડ મળશે એટલા માટે કહેવાય કે મેગ્નેટાઈટમાં બોતેર ટકા સો એ બોતેર કિલો એટલે બોતેર ટકા મેગ્નેટાઇટમાં લોખંડનું તત્વ હોય તો હિમેટાઇટમાં એનાથી બે ટકા ઓછું સિત્તેર ટકા જેટલું લોખંડનું તત્વ હોય લીમોનાઇટમાં ચાલીસથી સાઠ ટકા જેટલું લોખંડનું તત્વ હોય એટલે સો કિલો લિમોનાઇટ લો તો એને તમે ગરમ કરીને ઓગાળશો અને અશુદ્ધિને કાઢો તો ચાલીસથી સાઠ કિલો લોખંડ મળે એવી જ રીતના સિડેરાઈટમાં અડતાલીસ ટકા લોખંડનું તત્વ હોય કેટલા ટકા અડતાલીસ ટકા લોખંડનું તત્વ હોય તો આખું કોષ્ટક યાદ રાખજો આવનારી એક્ઝામમાં તમને અહીંથી એક સવાલ દેખાશે એટલે ખાસ ક્લિયર કટ કરીને તમે ધ્યાનમાં લોજો ક્લિયર તો ઓકે તો આપણે આ મેગ્નેટાઇટ હિમેટાઇટ લિમોનાઇટ સિડેરાઈટ કરી દીધું સૌથી શ્રેષ્ઠ કયો છે મેગ્નેટાઇટ પણ યાદ રાખજો ભારતમાં સૌથી સારામાં સારા બે પ્રકારના લોખંડો મળે છે એટલા માટે ભારતના લોખંડની ડિમાન્ડ આખા વિશ્વમાં છે ક્લિયર તો તમને પૂછશે કે ભારતના લોખંડની ડિમાન્ડ આખા વિશ્વમાં છે તેના પાછળનું કારણ શું છે સસ્તા ભાવનું લોખંડ છે એમ કહેવાનું નહીં એના પાછળનું કારણ એ છે કે મેગ્નેટાઇટ ને હિમેટાઇટ એ શ્રેષ્ઠ કક્ષાના લોખંડના ખનીજ છે અને એ બંને ભારતમાં મળે છે એટલા માટે વિશ્વમાં એની માંગ છે ખાલી અહીંયા એટલું યાદ રાખી લોજો કે ભારતમાં જેટલું પણ લોખંડ મળે છે એનો અઠ્ઠાવન ટકા હિસ્સો હિમેટાઇટનો છે તો તમને એમ પૂછીશ આમાંથી એમ શીખ્યું કે નીચેમાંથી લોખંડનું કયું ખનીજ ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં મળે છે તો તમારે કહેવાનું હિમેટાઇટ હવે એક વસ્તુ અહીંયા જુજો તમે ભારતનો મેપ જોશો ને તો જો આ આ વસ્તુ જીસીઆરટીમાં નથી એટલે જીસીઆરટી નો જ આપણે વાત કરી છે કે આપણે જીસીઆરટીની જ બધી વસ્તુ કરવાના છે પણ અમુક જગ્યાએ હું તમને જીસીઆરટી થી થોડો બહાર જઈને તમને હું અમુક વસ્તુનો ઉલ્લેખ કરીશ એટલું ક્લિયર તો બધી વસ્તુ આપણે કરવા અત્યારમાં પોસિબલ ના હોય કે બધી જ વસ્તુ આપણે આપણે એક વસ્તુના મુહિમ લઈને ચાલ્યા છે કે જીસીઆરટીના બધા જ સેન્ટન્સ અપ ટુ ડેટ કરવાના છતાં પણ અમુક જગ્યાએ હું થોડું જીસીઆરટી થી બહાર નીકળીને તમને સમજાવીશ જેથી કરીને તમને આઈડિયા આવે કે હું શું કહેવા માગું તું જો તમે મેપ જોશો ને તો કર્ણાટકની સામે કર્ણાટકની સામે આંધ્રપ્રદેશ રાજ્ય હશે કર્ણાટકની એક્ઝેક્ટ સામે આંધ્રપ્રદેશ રાજ્ય હશે કર્ણાટકમાં અને આંધ્રપ્રદેશમાં બે માંથી એક જિલ્લા કરવાના છે તો હું અહીં આમ બોલું છું કે તારી ધાક વધી ગઈ છે શું બોલું છું તારી ધાક વધી ગઈ છે તો એટલું યાદ રાખજો કે કર્ણાટક ને આંધ્રપ્રદેશ આમને સામને છે કર્ણ મિત્રતામાં અંધ થઈ ગયો તો દુર્યોધનની મિત્રતામાં બાકી કર્ણ જેવો જોરદાર રાજા દુનિયામાં કોઈ નહીં હોય પણ કર્ણ મિત્રતામાં અંધ થઈ ગયો છો તો દુર્યોધનની તો કર્ણની સામે આપણે આંધ્રપ્રદેશ યાદ રાખ્યું બરાબર તો કર્ણાટકમાં ધારવાડ ક્રમના ખડકો અને આંધ્રપ્રદેશમાં કડપ્પા ક્રમના ખડકો તો કડપ્પા નામનો જિલ્લો કયા રાજ્યમાં આવ્યો છે આંધ્રપ્રદેશમાં અને ધારવાડ નામનો જિલ્લો કયા રાજ્યમાં એવું છે કર્ણાટકમાં યાદ રાખવા માટે શું કીધું કર્ણ આંધળો થઈ ગયો હતો તો કર્ણાટકની સામે આંધ્રપ્રદેશ હોય અને ધાક શબ્દ તમારે બેઠે બેઠો હોય મૂકી દેવાનો એની ધાક હતી હો સાહેબ તો ધા એટલે ધારવાડ અને ક એટલે કર્ણાટક અને આમ પણ યાદ રાખી શકો કે ક માં ક નથી તો ક કર્ણાટકમાં કડપ્પા નથી તો એટલું યાદ રાખજો ધારવાડને કડપ્પા નામના પ્રખ્યાત જિલ્લાઓ કયા કયા રાજ્યમાં છે કર્ણાટક ને આંધ્રપ્રદેશ શું કામ મેં આ કીધું ખબર છે કોઈ પણ જગ્યાએ ધાતુવાળી ખનીજ હોય અને એમ પૂછવામાં આવે કે કયા ખડકોમાંથી સૌથી વધુ મળે છે તો ભલે જે ન આપ્યું હોય તમે થોડી ક્લાસ વન ટુની તૈયારી કરતા હો અથવા તો સારી બુકો વાંચી હોય તો એમાં શબ્દ આવશે ધારવાડ ને કડપ્પા તો હું તમને બીજું કાંઈ વસ્તુ નથી કહેતો તમને હું કોઈ પણ ધાતુનું ખને પૂછું ને એમ પૂછું કયા ખડકોમાં સૌથી વધુ એટલે તમારે ધારવાડ ને કડપ્પા શબ્દ કહી દેવાનો સૌથી વધુ ધારવાડ ને બીજા નંબરે કડપ્પા ક્લિયર હું તમને પૂછું લોખંડ ક્યાંથી સૌથી વધુ મળે તો કહેવાનું ધારવાડ કડપ્પા તમને એમ કહું કે સોનું ક્યાંથી મળે તો કહી એ દેવાનું ધારવાડ કડપ્પા હું એમ કહું તાંબુ ક્યાંથી સૌથી વધુ મળે તો કહી દેવાનું ધારવાડ કડપ્પા અને આ ધારવાડ કડપ્પા છે શું વાંચતા વાંચતા નવું ન લાગવું જોઈએ કે આ ખડકો જે તે પ્રદેશમાંથી મળ્યા એના ઉપરથી એનું નામ પાડ્યું તો કડપ્પા નામનો જિલ્લો આંધ્રપ્રદેશમાં છે તો ત્યાં આગળ કડપ્પા ક્રમના ખડકો જોવા મળતા છે આજુબાજુમાં અને ધારવાડ નામનો જિલ્લો કર્ણાટકમાં છે તો ત્યાં આગળ ધારવાડ ખડકો મળતા છે આપણે ઇમ્પોર્ટન્સ શું છે સોનું પૂછું ચાંદી પૂછું લોખંડ પૂછું જસત પૂછું કોઈ પણ સવાલ પૂછું તમારે ખડકના નામ લેવા હોય તો તમારે કહી દેવાનું ધારવાડ ખડક અને કડપા ખડક એટલું ક્લિયર ઓકે હવે જો આગળ જોઈએ આનું હવે લોખંડમાં તમારે કેટલી વસ્તુ બીજી જોવાની છે તો જો ધારો કે એક ખાણ છે એની નીચે સો કિલો લોખંડ પીડ્યું છે અને એક ખાંડ છે એની નીચે એંસી કિલો લોખંડ પીડ્યું છે તો હું એમ પૂછું કે ભાઈ એ અને બીમાંથી કોનો જથ્થો વધુ છે તો તમે કીધું કે સાહેબ સો કિલો જથ્થો વધુ કહેવાય એટલે તમે એમ કીધું કે ભાઈ જથ્થામાં એ જિલ્લો કે એ રાજ્ય આગળ છે કારણ કે એની પાસે સો કિલો જમીનની અંદર લોખંડ પીડ્યું છે પણ હું એમ કહું કે સો કિલોમાંથી હું વર્ષે એમાંથી ત્રીસ કિલો લોખંડ ખોદીને બહાર કાઢ્યું છે અને બી માંથી વર્ષે મેં ખોદીને ચાલીસ કિલો લોખંડ બહાર કાઢ્યું તો ઉત્પાદન કોણ વધુ કરે છે તો તમે કીધું કે સાહેબ બી કારણ કે આ ત્રીસ કિલો બહાર કાઢે છે ને આ કિલો તો ઉત્પાદન આ શબ્દ થયો તો એટલું યાદ રાખજો કે એવું જરૂર નથી કે જે રાજ્યમાં જે તે ખનીજનો જથ્થો વધુ હોય તો એ જ રાજ્ય એનું ઉત્પાદન વધુ કરતું હોય એવું જરૂરી નથી તો કાન ખોલીને સાંભળજો આને જથ્થાની દ્રષ્ટિ આગળ કહેવાય અને આને ઉત્પાદનની દ્રષ્ટિએ આગળ કહેવાય એટલું ક્લિયર તો લોખંડમાં તમારે શું કરવાનું છે લોખંડમાં તમારે આમ કહેવાનું છે તો જો ઓડી કર્ણ ખરીદશે ઓડી કર્ણ ખરીદશે કારણ કે એની પાસે લોખંડ પુષ્કળ છે એટલા માટે યંત્રો સારા નાખી દેશે અને બધું એની પાસે પૈસો પુષ્કળ આવવા મળશે લોખંડ હોય એટલે પૈસો પુષ્કળ આવે ધાતુ ખનીજ ધંધાઓ પછી શું કહેવાય યંત્રો બનાવવા ઇલેક્ટ્રોનિક્સ બનાવવું બધામાં લોખંડ કામમાં હશે એટલે શું કીધું લોખંડ ઉપરથી કે ઓડી કોણ ખરીદશે કર્ણ કારણ કે એની પાસે લોખંડ છે લોખંડ એટલે પૈસા પુષ્કળ છે ઓડિસ્સા લોખંડનું સૌથી વધુ ઉત્પાદન કરે છે અને લોખંડનો સૌથી વધુ જથ્થો ધરાવે છે કર્ણાટક તો ખાસ યાદ રાખજો લોખંડના ઉત્પાદનમાં પહેલા નંબરે કયું સ્ટેટ આવે ઓડિસ્સા લોખંડનો જથ્થો સૌથી વધુ કયા રાજ્યમાં છે કર્ણાટકમાં એટલું ક્લિયર ઉત્પાદનમાં તમારે અહીંયા ત્રણ ત્રણ ભાગ યાદ રાખવાના છે અને એની અંદરની ખાણો યાદ રાખવાની છે બધા ખનીજમાં એટલું અંદર નથી ઉતરવાનું પણ લોખંડમાં તમારે બહુ જ અંદર ઉતરવાની જરૂર પડે કારણ કે લોખંડ એટલું ઇમ્પોર્ટન્ટ ધાતુ કહેવાય તો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે ખબર છે હું શું કહું છું કેવો સુંદર મયુર છે મયુર એટલે કે મોર તો મેં શું સૂત્ર બનાવ્યું કેવો સુંદર મયુર છે લોખંડમાં ઓડી કર્ણ ખરીદી એટલે ઓડિશા અને કર્ણાટક બે શબ્દ પકડી લીધા પછી ઓડીની અંદર આપણે યાદ રાખો કે સુંદર મયુર છે સુંદરગઢ અને ઓકે એવું નથી કે આ તમારે લોખંડ માટે તમારે યાદ રાખવાનું ક્લિયર આ ત્રણ પ્રદેશમાં બહુ જ જુદા જુદા પ્રકારની પુષ્કળ ખનીજો મળે છે તો અવારનવાર તમારે આવા શબ્દો તમારે વાંચવામાં આવશે કેઓંજાર સુંદરગઢ મયુરભંજ તો તમે એટલું યાદ રાખજો કે આ કયા સ્ટેટમાં આવેલા છે ઓડિશામાં તો ઓડિશા લોખંડનું ઉત્પાદન કરતું ટોચ નંબરનું રાજ્ય છે તો એમાં ત્રણ પ્રદેશો કયા કયા છે સુંદરગઢ ને એની અંદર જે ખાણો પ્રખ્યાત છે એ યાદ રાખી લો એટલે પછી સવાલ આમથી આમ થશે નહીં તો હું એની ખાણોનું મેં શું હિંડ બનાવીશ ખબર છે ગુરુ મહિમા થઈ એટલે બદામ પડવા મળી પછી તમે કીધું હવે બહુ બહુ નહીં એટલે આ આ શું સ્ટોરી બનાવી છે ખબર છે આપણે નાનપણમાં પેલી બદામ ખાવા માટે પથ્થર મારતા અને એક બદામ પડે એટલે આપણે ખુશ થઈ જતા કે ભાઈ બદામ પડી પણ એની જગ્યાએ હું એમ કહું બદામ પડવા જ મળી તો એમ કહેવાય ને કે આ ગુરુ મહિમા થઈ ગયેલા કે પથ્થર માર્યા વગર બદામો પડવા મળી તો મગજને એક ચિત્રાત્મક વાર્તાત્મક સ્વરૂપે એક સેન્ટેન્સ બનાવો જેનાથી એ તમને કદાચ એક વખત રિવિઝન કરવામાં એક વખત વાંચવામાં આવી ગયું એટલે તમને આ લાઈફ ટાઈમ તમને યાદ રહેશે તો આ શું મેં હિન્ટ બનાવી ખબર છે બદામ પડવા મળી એટલે શું થઈ ગઈ ગુરુ મહિમા થઈ ગઈ લાગે અને પછી પડપડ કરે એમ કહેશો ને હવે બહુ નહીં હવે બહુ નહીં ક્લિયર તો ગુરુ મહિમા ઉપરથી યાદ રાખજો ગુરુ મહિષાની ખાણ ગુરુ મહિમાની જગ્યાએ યાદ રાખજો ગુરુ મહિષાની ખાણ બદામ પહાડ ઉપરથી જ શબ્દ છે બદામ પહાડની ખાંડ અને બોનનઈની ખાંડ આ ત્રણે ત્રણ ખાણ કયા જિલ્લામાં આવેલી છે ઓડિશા રાજ્યમાં ત્રણ પ્રખ્યાત લોખંડની ખાણો આવેલી છે ગુરુ મહિમાની ખાંડ બદામ પહાડની ખાંડ બોનનઈની ખાંડ આખું આપણે સૂત્ર કેવી રીતે યાદ રાખવું લોખંડ પાસે જેની પાસે હોય એની પાસે પૈસા પુષ્કળ હોય એટલે ઓડી લીધી કર્ણએ લીધી પૈ લોખંડ વેચીને અને કેવો સુંદર મયુર છે ગુરુ મહિમા થઈ કારણ કે બદામ પડવા મળી પછી તમે શું બોલ્યા બહુ નહીં હવે ક્લિયર જેટલું યાદ રહેતું હોય તમને ખાલી આ યાદ રાખવું તો ચાલો ઓડિશા ઉત્પાદનમાં પહેલા નંબર કર્ણ જથ્થામાં પહેલા નંબરે પણ થોડું કદાચ ડિટેલમાં પૂછો તો નીચે ઉતરવાનું થાય કર્ણાટકમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે લોખંડ માટે એક ચિકમંગલુરમ અને એક છે બેલારી એક છે ચીકમંગલુરમ અને એક છે બેલારી આ બે પ્લેસ તમારે યાદ રાખવાના છે જે લોખંડ માટે ટોચ ઉપરનું સ્થાન ધરાવે છે ખાલી અહીંયા હું એક વસ્તુ એ કરું ને એ યાદ રાખજો કે આ કર્ણાટક રાજ્ય છે એમાં એક ચીકમંગલુરમ નામનું સ્થળ છે ત્યાં આગળ બાબા બુદ્ધનની ટેકરી આવેલી છે બાબા બુદનની ટેકરી તો બાબા બુદ્ધનની ટેકરી કયા રાજ્યમાં આવી છે કર્ણાટકમાં કર્ણાટકના કયા જિલ્લામાં ચીકમગલુરમ જિલ્લામાં કઈ ટેકરી આવી છે બાબા બુદનની ટેકરી તો આ બાબા બુદનની ટેકરી જે છે ને એના ઉપર કોફીનું ઉત્પાદન લેવામાં આવે છે કોફી ક ફોર ક કોફી ક એટલે કર્ણાટક તો કોફીના ઉત્પાદનમાં આખા ભારતમાં ટોચ નંબર ઉપર આવે છે કર્ણાટક ક ફોર ક કોફી કર્ણાટક કર્ણભાઈ પિતા હતા કોફી તો એ બાબા બુદનની ટેકરી ઉપર થાય છે એ જ બાબા બુદ્ધનની ટેકરીને ખોદીને તમે નીચે ઉતરશો તો લોખંડ ભરપૂર નીકળશે તો બાબા બુદ્ધનની ટેકરી ભૂલ કરતાં નહીં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોફી માટે ઇમ્પોર્ટન્ટ છે ને લોખંડ માટે ઇમ્પોર્ટન્ટ છે ઉપર કોફીની ટેકરીઓ અને નીચે તમારે લોખંડ નીકળશે તો એટલું યાદ રાખો કે કર્ણાટકમાં ભારતમાં સૌથી વધુ લોખંડનો ઉત્પાદન જથ્થો આવેલો છે એના માટે બે પ્રખ્યાત સ્થળ આપણે યાદ રાખવાના છે એક ચીકમંગલુરમ અને એક બેલારી એમાં ચીકમંગલુરમમાં તમારે શું યાદ રાખવાનું છે બાબા બુદનની ટેકરી આવેલી છે જેની ઓફર કોફીનો પાક સારો થાય છે એટલે કોફીની ટેકરીઓ તરીકે પણ ઓળખાય છે અને એની નીચે આવ તો લોખંડ સારામાં સારું ઉત્પાદન મળે તો લોખંડ માટે પણ બાબા બુદનની ટેકરી પ્રખ્યાત છે આ ઉપરાંત એક વસ્તુ યાદ રાખવું હોય તો રાખી લો છત્તીસગઢ રાજ્યમાં બેલાડીલા નામની ખાણ આવેલી છે ઓકે બેલાડીલા નામની ખાણ કયા રાજ્યમાં એવી છે છત્તીસગઢ ઇમ્પોર્ટન્સ આનું આ છે કે લોખંડ માટે તો છે જ પણ એશિયાની સૌથી મોટામાં મોટી ખાણ કે જે મશીનરીથી એટલે કે મિકેનાઇઝ્ડ ખાણ છે તો મિકેનાઇઝ એટલે મશીનથી ચાલુ તો એટલું યાદ રાખો કે એશિયાની સૌથી મોટામાં મોટી મિકેનાઇઝ્ડ ખાણ કઈ છે બેલાડીલાની ખાણ કયા રાજ્યમાં આવી છે છત્તીસગઢમાં સેના માટે પ્રખ્યાત છે લોખંડના ખનીજ માટે હવે યાદ અહીંયા એ યાદ રાખજો કે એક ચાર ચાર આ ત્રણ આંકડા યાદ રાખી લો એટલે આપણે લોખંડ બાબતેની કમ્પ્લીટ વસ્તુ પૂરી કરીને મૂકી દેસું તો જો એશિયામાં જથ્થાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન પહેલાં નંબરે આવે આખા એશિયામાં સૌથી વધુ લોખંડનો જથ્થો ધરાવતું રાજ્ય દેશ કયો છે ભારત છે જો મેં તમને પેલું જે ઉદાહરણ આપ્યું હતું ને કે એ એમાંથી ઉત્પાદન ને બીમાંથી તો આમ છે કે ધારો કે સો કિલો હોય તો એમાંથી ભારત ચાલીસ કિલો ઉત્પાદન કરે છે અને ચીનમાં બસો કિલો લોખંડ પીળું અરે સોરી એંસી કિલો લોખંડ પીઢું છે એટલે કે આપણા કરતાં જથ્થો ચીનમાં ઓછો હશે પણ એ એમાંથી સાઠ કિલો ઉત્પાદન કરતું હશે તો એવું બનશે કે એશિયામાં ભારત સૌથી વધુ લોખંડનો જથ્થો ધરાવે છે પણ નીચેથી કાઢવામાં પહેલા નંબરે ચીનો છે ક્લિયર તો એશિયામાં સૌથી વધુ લોખંડનો જથ્થો કોણ ધરાવે ભારત એશિયામાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કોણ કરે તો ચીન આટલું ક્લિયર એવી જ રીતના વિશ્વમાં ચોથા ભાગનું લોખંડ ભારતની અંદર છે એટલા માટે આપણે ત્યાં સરદાર પટેલ જેવા લોખંડી પુરુષો જન્મે તો એના પરથી યાદ રાખ્યું આપણે કે વિશ્વનું ચોથા ભાગનું લોખંડનો જથ્થો ભારતમાં છે એટલે શું ધારો કે આખા વિશ્વમાં સો કિલો લોખંડ હોય તો પચીસ કિલો લોખંડ ભારતની જમીની નીચે હશે એટલે પચીસ ટકા એટલે કે ચોથો ભાગ અને ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ચોથું આપણે જૂની બુકોમાં છઠ્ઠો નંબર આપ્યો હશે પણ એટલું યાદ રાખ્યું હવે છમાંથી કેટલામાં થઈ ગયું ચારમાં અને આમ પણ યાદ રાખવાનું જે પણ ડેટા મેં આમાં લખીને આપીશ પીડીએફમાં તો ઇન્વેટેડ કોમામાં કહું છું એ જે તે સમયાંતરે ડેટા જે ઇકોનોમિક સર્વે આવતું હોય નવા કોઈ રિપોર્ટ આવતા હોય તો એ પ્રમાણે તમારે ડેટા બદલી દેવાના છે એટલે પછી પાછા એમને કહેતા તે તો આમ કીધું હતું ને બટ સામે કહું છું કે આ બધો ટોપિક કરંટ બેઝ હોય એટલે જેવો ટોપિકમાં કોઈ નવા રિપોર્ટ આવે અથવા તો કોઈ શું કહેવાય ઇકોનોમિક સર્વે આવે તો એ પ્રમાણે થોડા ડેટા ચેન્જ કરતા રહેવાના આટલું ક્લિયર તો આટલી વસ્તુ આપણે લોખંડમાં કરવાની છે ઓકે મેંગેની જ મેંગેનીજમાં તમારે શું કરવાનું છે ઓકે મેંગેનીજ જે છે તમારે એમાં તમારે હું એક વસ્તુ કહું ને એટલું યાદ રાખજો આ લોખંડ છે આગળ મેં તમને ધાતુ મય ખનીજ અને બિનધાતુમય મય ખનીજ ભણાવ્યા હતા એમાં ધાતુમય ખનીજમાં લોહ ધાતુ અને બિન લોહ ધાતુ મેં ભણાવ્યું તો એમાં મેં તમને શું કીધું હતું કે લોહ ધાતુમાં આ લોખંડ મેંગેનીજ ટંગસ્ટન અને નિકલ શબ્દ આવતા હતા તો મેંગેનીજ એ ધાતુમય ખનીજ છે પણ કેવું લોહ ધાતુમય ખનીજ એટલે કે એમાં લોહ લોહતત્વ હશે તો એ તો આપને ખબર છે અહીંયા બીજું શું યાદ રાખવું કે મારે લોખંડમાંથી સ્ટીલ બનાવવું હોય તો મેંગેનીજ વગર બની શકશે નહીં તો લોખંડ પોલાદનો ઉદ્યોગ તમે બોલો ને તો લોખંડ પોલાદમાં લોખંડ એટલે લોખંડ અને પોલાદ એટલે સ્ટીલ તો લોખંડમાંથી પોલાદ બનાવવું એટલે કે સ્ટીલ બનાવવું હોય તો નીચેમાંથી કયું ખનીજ અનિવાર્ય છે મેંગેની જ અને જીસીઆરટીમાં આપ્યું છે કે તમારે એક ટન સ્ટીલ બનાવવું હોય એક ટન પોલાદ બનાવવું હોય તો તમારે દસ કિલો મેંગેની જ જોઈએ ક્લિયર જીસીઆરટીમાં ડેટા આપ્યો છે એટલે જો આ ડેટા તમે કરી લેતા હોય તો વધુ સારું તો તમને એક્ઝામમાં થોડું અઘરું પેપર કાઢવું હોય તો આમ પૂછે કે એક ટન પો સ્ટીલ બનાવવા માટે કેટલા ગ્રામ મેંગેનીઝ જરૂર પડે તો દસ કિલો આ થોડો અઘરો પણ થોડો કન્સેપ્ચ્યુઅલ સવાલ શું કે લોખંડમાંથી સ્ટીલ બનાવવા માટે કયું ખનીજ ઉમેરવામાં આવે છે તો મેંગેનીઝ એટલા માટે કહું છું કે લોખંડમાં મેંગેનીઝ ઉમેરવામાં આવે ત્યારે એમાંથી બનતી સ્ટીલમાં શું ગુણ આવી જાય મજબૂતાઈનો ગુણ આવી જાય અને કાટ અવરોધકનો ગુણ આવી જાય એટલું જ ખબર પડે ને કોઈ વસ્તુમાંથી કોઈ વસ્તુ બનાવી હોય તો સારી બનતી હોય તો જ બનાવાય નુકસાન થતી હોય એવી વસ્તુ શું કામ બનાવીએ તો લોખંડમાંથી પોલાદ બન્યું એમાં કાટ ઓછો લાગશે અથવા તો નહીં જ લાગે અને મજબૂતાઈમાં વધારો થઈ જશે તે કના આભારી છે મેંગેની જ આટલું ક્લિયર હવે મેંગેની જ છે ને એનું આખી હિન્ટ હું તમને આવી રીતના યાદ રાખાવું છું માંગ ઉપરથી આખી હિન્ટ યાદ રાખી છે માંગવું મેંગેનીજનો આખો ટોપિક આપણે માંગ ઉપરથી એનો હિન્ટ આપણે આખી સેટ કરીએ છીએ જો સાંભળજો આજના જમાનામાં બધાને ફોટો પાડવા જોઈએ બરાબર તો કોની માંગ વધી ગઈ છે ફોટોગ્રાફીની હવે ફોટોગ્રાફી પડાવી હોય તો એમને જતું રહેવાનું કે બ્લીચિંગ બ્લીચિંગ કરાવવાનું નહીતર સૂકા સૂકા લાગો તો મેંગેનીઝનો ઉપયોગ ક્યાં ક્યાં થશે તો મેંગેનીઝનો ઉપયોગ તમે પહેલા તો કહી દીધું કે લોખંડ સ્ટીલનો ઉદ્યોગ મેંગેનીઝ વગર પોસિબલ નથી એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે એ સિવાય તમારે યાદ રાખવાનું કે આખો ટોપિક આપણે મેંગેનીઝના માંગ શબ્દો ઉપરથી આપણે આખો ટોપિક યાદ રાખવાના છીએ તો માંગ શેની હત્યામાં છે ફોટોગ્રાફીની માંગ છે તો ફોટોગ્રાફી પડાવો જવી તો બ્લીચિંગ પાવડર કરીને જાઓ નહીં તો સૂકા સૂકા લાગશો તમે ફોટોગ્રાફી બ્લીચિંગ પાવડર સૂકી બેટરી માટે મેંગેનીઝનો ઉપયોગ થાય તો મેંગેનીજનો ઉપયોગ ભારતમાં પુષ્કળ છે અને જે ડિમાન્ડ હોય અથવા તો એનો બહુ વિવિધતા વાળો ઉપયોગ થતો હોય તો એને જેક મિનરલ્સ કહેવાય આપણે એક જેક ફ્રૂટ આવે બરાબર તો એનું નામની આગળ પણ શબ્દ જેક હશે તો કોઈ પણ જગ્યાએ જેક શબ્દ આવે ને તો એનો એટલું યાદ રાખવાનું કે એનો જુદા જુદા એંગલમાં એનું ઉપયોગિતા હશે ક્લિયર એક કરતાં વધુ ઉપયોગિતા તો નીચેમાંથી કયા ખનીજને જેક મિનરલ્સ કહેવામાં આવે છે તો એટલું યાદ રાખવાનું બહુ ઉપયોગી ખનીજ કયું છે એમ પૂછ્યું છે તો તમારે કહી દેવાનું મેંગેનીજ શું કામ તો સાહેબ લોખંડમાંથી પોલાદ એક ડગલું પણ આગળ નહીં વધી શકે મેંગેનીજ નહીં હોય તો એ ઉપરાંત ફોટોગ્રાફી કરાવી હોય બ્લીચિંગ કરાવી હોય સૂકી બેટરી કરાવી હોય બીજું કોઈ ઘણી બધી વસ્તુ આવશે એમાં મેંગેનીઝ જોશે એટલા માટે એને શું કહેવાય છે જેક મિનરલ્સ એટલું ક્લિયર હવે જો આપણે બધા ગુજરાતમાં રહેતા હોય ને તો આપણે બધાને ખબર છે કે ગુજરાતની ઉપર રાજસ્થાન છે ગુજરાતની નીચે મહારાષ્ટ્ર છે અને મધ્યમાં મધ્ય જ હોય તો વચ્ચે મધ્યપ્રદેશ છે તો વચ્ચે મધ્યપ્રદેશ છે નીચે મહારાષ્ટ્ર છે ઉપર રાજસ્થાન છે તો ગુજરાતના કેટલા રાજ્ય ત્રણ રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર આટલું ક્લિયર હવે હું શું કઉ છું માંગ કરવાની છે માંગ તો આમ બોલું છું આમ બોલું છું જો મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણેય આમ લાઈનમાં છે જોઈ લો અહીંયા ગુજરાત છે તો અહીંયા એમપી છે અહીંયા મહારાષ્ટ્ર છે આ ત્રણેય પાસે પૈસા પુષ્કળ છે આખા ભારતમાં અને આ ત્રણેય ઓડીની માંગ કરે છે આ ત્રણેય કોણ કોની માંગ કરે છે ઓડીની માંગ કરે છે આટલું ક્લિયર તો એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ત્રણેય ત્રણેય લાઈનમાં છે અહીંયા આ કોની માંગ કરી ઓડીની તો માંગ ઉપરથી યાદ રાખજો કે ઓડીની માંગ કોણ કોણ કરતું હતું ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડીની માંગ તો મેંગેનીઝના ઉત્પાદનમાં ચાર રાજ્ય ટોપ ઉપર આપણે કહેવા હોય તો કયા કયા કહેવાના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને ઓડિશા ભારતમાં સૌથી વધુ મેંગેનીઝનું ઉત્પાદન કરતાં ચાર રાજ્ય છે પણ એટલું યાદ રાખવાનું કે માંગ છે ને એ મધ્યમ કરો ને તો જ સારું બહુ માંગ માંગ કરો ને તો પછી તકલીફ પડી જશે તો આવી હિન્ટ સેટ કરજો કે આમાં માંગ કોની જીત થાય છે મધ્યમે મધ્યની મધ્યમ માંગ કરીને એટલે એ જીતી ગયું એને ઓડી મળી જશે તો એટલું યાદ રાખવો કે મેંગેનીઝના ઉત્પાદનમાં ટોપ નંબર ઉપર મધ્યપ્રદેશ રાજ્ય છે કયું રાજ્ય છે મધ્યપ્રદેશ મને એટલી ખબર પડે છે કે આ ડેટા છે આમાં કન્સેપ્ટ નથી એટલા માટે કોઈ એવી ટ્રિક સેટ કરીને તમે યાદ રાખશો તો જ તમને લાંબા સમય સુધી યાદ રહેશે મહેગાની શબ્દ આવે એટલે આમ કરવાનું કે આપણે કોણ કોની માંગ કરતા હતા તો ઓડીની કોણ કોણ માંગ કરતા હતા પૈસા કોની પાસે છે ગુજરાત પાસે છે મધ્યપ્રદેશ પાસે છે મહારાષ્ટ્ર પાસે છે તો એમાંથી માંગ કોની માપસર હતી મધ્યપ્રદેશ એટલે જીતી ગયું તો ચાર રાજ્ય શ્રેષ્ઠ એમાંથી મધ્યપ્રદેશ સૌથી વધુ મેંગેનીજનું ઉત્પાદન કરે છે સાથે સાથે એમ પણ યાદ રાખી લો કે ગુજરાતમાં મેંગેનીજ ક્યાંથી મળે તો એટલું યાદ રાખવાનું આજુબાજુ બગલ બગલ એવું યાદ રાખજો ગુજરાતમાં આજુબાજુ બગલ બગલ એવી જ રીતના જ્યાંનું સેટિંગ છે કાંઠા હોય તો કાંઠાની બાજુમાં કાંઠો પણ સાબરકાંઠા તો બનાસકાંઠાની બાજુમાં કોણ હોય સાબરકાંઠા હોય એટલું ક્લિયર અને પંચ હોય એમાં કોઈક વડો તો હોય ને કે પંચ એમને બેઠું હોય એમાં કોઈક વડો તો હોય ને કે આખા પંચમાં પાંચ વ્યક્તિ એમાં એક વડો તો પંચમાં વડો હોય તો ને વડોદરા એક્ઝેક્ટ અડી અઢી ઉપર નીચે હશે તો શું કહેવાય ગુજરાતમાં મેંગેનીજ ક્યાંથી ક્યાંથી મળે તો આટલા જિલ્લા યાદ રાખવાનું આગળ બગલ બાજુ બાજુમાં બનાસકાંઠા હોય તો સાબરકાંઠા પંચમહાલ હોય તો વડોદરા તો ગુજરાતમાં ક્યાં ક્યાંથી મેંગેનીજ મળે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા એમાં શિવરાજપુરની ખીણ મેંગેનીઝ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આપણે કીધું છે કે ખનીજનો પહેલો આ ટોપિકમાં ભારતના ખનીજો આવી જશે પછી આપણે આની પછીનો જે વિડીયો બીજો વિડિયો લેક્ચર બનાવશું એમાં શું આવશે કુકો કોલસો કુદરતી ગેસ અને યુરેનિયમ થોરિયમ અને પેટ્રોલિયમ પદાર્થ ક્લિયર એટલે એ બધું આવી જશે પછી ત્રીજો લેક્ચર આપણે સ્પેશિયલી ગુજરાતના ખનીજોમાંથી કર્યો છે તો કાલ સવારે તમે ડિવાઇસોની એક્ઝામ આપો તો તમારી પાસે દસ માર્કના સવાલ લખવા માટેના જવાબો અહીંથી થઈ જશે પછી કોઈ પણ એક્ઝામ હોય તમને ખનીજનો સવાલ પૂછાય બને ત્યાં સુધી આપણે એવું કહેશું કે કદાચ ગુજરાતમાંથી કોઈ વિદ્યાર્થી એમ કહેતો મને ખનીજ આવડ્યું તો આપને આવડતું હશે અને ગુજરાતમાંથી કોઈ એમ કહેશે કે અમને ન આવડ્યું એવો સવાલ પૂછાનો તો આપણે એમાં અપવાદ નહીં હોય આપણે કદાચ નહીં આવડે પણ કોઈ વિદ્યાર્થી એમ કહે કે મને આવડ્યું તો આપણે એની અંદર હશું અને આપણે એ જ કામ કરવાનું છે ઓકે એટલું ક્લિયર તો મેઘેની આપણે એટલું ડન કર્યું પછી આગળ જઈએ તાંબુ ખનીજમાં આપણે શું ભણવાનું છે તો તાંબુ ખનીજમાં તમારે તો પહેલા અવારનવાર ક્લાસ થની એક્ઝામમાં એવું પૂછાય છે કે તાંબુમાં શું એડ કરો તો પિત્તળ બને અને તાંબુમાં શું એડ કરો તો કા શું બને તો એટલું યાદ રાખવાનું કે પિત્તળ શબ્દ આવે ને તો આપણો મિત્ર આપણે બહુ હેરાન કરતો હોય તો આપણે એમ કહેતા હોય ને કે એકદમ પેલા તળપદા શબ્દમાં એને ખીજવા હોય તો પિત્તળિયા એમ કહેતા હોય ને તો એટલું યાદ રાખવાનું પિત્તળિયા એના પરથી એમ એક શું હિન્ટ મૂકી છે તાંબુ તો કોમન છે તો એટલું યાદ રાખો કોઈક મિત્ર તમારી પાસેથી જસ માગતો હોય કે મને જશ કેમ નથી આપતો તો આપણે શું કે હવે પિત્તળિયા રેવા દે ને જસ શું માગ માગ કરે છો તો એટલું યાદ રાખવાનું પિત્તળિયા જસ્ટ લેવાનું રહેવા દે ભાઈ તો પિત્તળિયા ઉપરથી થી યાદ રાખજો શું કામ પિત્તળિયો એને કીધો જસ માંગતો તો એટલા માટે મને તો જસ આપ તો જસ હતા એમ ક એટલે ક કલાઈ કલાઈ તો તાંબુ કોમન છે તમને પૂછશે પિત્તળ તાંબામાં એવું તો શું નાખો તો પિત્તળ બને તેટલું યાદ રાખવાનું પિત્તળીઓ શું કામ કીધું તો આપણા મિત્રને કારણ કે જસ માગતો તો વારા ઘડીએ મને તો જસ આપ પિત્તળીઓ કાસુમાં એટલું યાદ રાખ્યું ક ફોર ક તો કલાઈ ઉમેરવામાં આવે તાંબામાં ત્યારે કાસુ બને તો આ બે વસ્તુ અવારનવાર પૂછાય છે તો એ ધ્યાનમાં લો બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની છે તાંબામાં જો તાંબુ છે ને ઉત્તમ વિદ્યુત સુવાહક છે એટલા માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હશે એમાં તાંબુ વપરાતું હશે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હશે એમાં તાંબુ વપરાતું હશે આટલું ક્લિયર કારણ કે તાંબુ એ ઉત્તમ વિદ્યુત સુવાહક છે આટલું પહેલા ક્લિયર ઓકે હવે જુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનવા માટે તાંબુ ઉપયોગી છે કારણ કે ઉત્તમ વિદ્યુત સુવાહક છે એટલે ટેલિફોન હોય રેડિયો હોય કોઈ પણ વસ્તુ એર કન્ડિશનર લઈ લો કે ફ્રીજ લઈ લો એનું તમે ઓપન કરો તેમાં એક પણ પોર્શન એવું નહીં બને કે એમાં તાંબાનો ઉપયોગ નહીં દેખાય તો આ તાંબાનો ઉપયોગ તો બધાને આવડશે મિશ્ર ધાતુમાં પણ ઓકે આ આજે બનાવી તમે પિત્તલ ને કાશું એ મિશ્ર ધાતુ કહેવાય તો મિશ્ર ધાતુમાં તાંબુ સારું એવું વપરાય છે પણ યાદ રાખજો બે ઉપયોગ તાંબાના એવા યાદ રાખજો કે જે તમને ઉપયોગી બનશે તો તાંબુ છે એ સ્ફોટક પદાર્થમાં પણ વપરાય અને તાંબુ જંતુનાશક દવામાં પણ વપરાય આ બે ઉપયોગ તાંબાના યાદ રાખજો કે જે તમને એમ લાગશે કે તાંબુ સ્ફોટક પદાર્થમાં ઓકે વપરાતું છે એમાં આપણે પડવાનું હોય ને આપણે તો એક્ઝામ પાસ કરવાની છે તો એટલું યાદ રાખવું કે બધાને ખબર છે ઉત્તમ વિદ્યુત સુવાહક છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં કામનું છે મિશ્ર ધાતુ બનાવવાનું કામનું છે એટલે છાપકામ છે પછી સિક્કા બનાવવા કે વગેરે વગેરે બધું આવડશે મિશ્ર ધાતુ પણ એટલું યાદ રાખજો કે તાંબુ એ સ્ફોટક પદાર્થ અને જંતુનાશક દવાઓ બના અરે જંતુનાશક દવાઓ બનાવવા માટે તાંબુ ઉપયોગી છે આટલું ક્લિયર હવે શું છે ધ્યાનથી સમજો તાંબાની હિન્ટ આપણે શું યાદ રાખવાની છે આવી રીતના અહીંયા શું હિન્ટ રાખું છું ખબર છે તાંબાના વાસણોનો ઉપયોગ કરતા હોય તો એ રાજા કેવા હોય મધ્યમ પ્રકારનો રાજા હોય કારણ કે આપણે બધાએ શું કીધું છે કે સોનુંમાં રાજાઓ ખાતા હોય ચાંદીમાં રાજાઓ ખાતા હોય પણ હવે તાંબાના વાસણોમાં રાજા ખાતા હોય તો એ રાજા હાઈફાઈ હોય કે મધ્યમ રાજા તો મધ્યમ રાજા તો એટલું યાદ રાખજો તાંબાના વાસણમાં ખાય છે તો રાજા કેવો છે મધ્યમ રાજા તો એટલું યાદ રાખજો મધ્ય પ્રદેશ સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરે છે અને બીજા નંબરે રાજસ્થાન તાંબાનું ઉત્પાદન કરે છે તો પહેલા નંબરે મધ્યપ્રદેશ ને બીજા નંબરે રાજસ્થાન પણ હું આમ કહું ઉત્પાદનની બદલે હું જથ્થામાં કહું જથ્થામાં તો એટલું યાદ રાખજો મધ્યપ્રદેશ બીજા નંબરનો જથ્થો ધરાવે છે અને રાજસ્થાન પહેલા નંબરનો જથ્થો ધરાવે છે તો ઉલટસુલટ થઈ જશે ઉત્પાદન કહું તો મધ્યપ્રદેશ પેલા નંબરે રાજસ્થાન બીજા નંબરે જથ્થાની દ્રષ્ટિએ પૂછો તો પેલા નંબરે રાજસ્થાન બીજા મધ્યપ્રદેશ આટલું પેલા ક્લિયર ઉત્પાદન હવે તમારે થોડું ડિટેલમાં જોવું હોય તો તમારે રાજસ્થાનમાં આટલું યાદ રાખવાનું કે રાજસ્થાનમાં તાંબાનું ઉત્પાદન ને જથ્થામાં સારું એવું સ્થાન છે તો ક્યાં આગળ તો રાજસ્થાનમાં ખેતરી અથવા આમ બોલાય ખેતરી સિંધનો પટ્ટો જેમાં જૂન જૂનું જૂન જૂનું નામનું સ્થળ આવેલું છે તો રાજસ્થાનમાં આ યાદ રાખજો ખેતરી ખેતરી અથવા ખેતરી સિંધનો પટ્ટો બાકીનું તો તમને બે સ્થળ તો યાદ રહેતા જ હોય અલવર અને ઉદયપુર બરાબર અને આમ આમ પણ યાદ રાખજો રાજસમંદ નામનું તો રાજસ્થાનમાં ઉત્પાદનમાં બીજો સ્થાન તાંબાના જથ્થામાં પહેલો સ્થાન તો ક્યાં આગળ તો એટલું યાદ રાખજો ખેતરી સિંધનો પટ્ટો અલવર ઉદયપુર અને રાજસ્થાન ઉપરથી યાદ રાખજો રાજસંબંધ એટલા ભાગમાં તાંબુ સારામાં સારું મળે છે અને મધ્યપ્રદેશમાં તમારે યાદ રાખવું હોય તો મધ્યપ્રદેશમાં યાદ રાખજો એમાં સારું તાંબાનું ઉત્પાદન થાય છે તાંબાનું ઉત્પાદન ભારત સારું કરે છે પરંતુ તાંબામાં જેટલું જેટલું ઉત્પાદન કરીએ છીએ એના કરતાં માંગ વધી ગઈ છે કારણ કે ધાર્મિક પાત્રો પછી ધાર્મિક જે વાસણો હશે એ બધા તાંબાના હશે પછી શું કહેવાય મિશ્ર ધાતુઓમાં તાંબો વપરાતા હશે પછી સિક્કા બનાવવામાં તાંબુ વપરાતું હશે પછી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં તાંબુ વપરાતું હશે એટલે તાંબાની આયાત આપણે શું કામ કરવી પડે કે ઉત્પાદન કરીએ જ છે પણ માંગ એટલી બધી છે કે ઉત્પાદન એને પહોંચી વળતું નથી એટલા માટે આપણે તાંબાની શું કરીએ છીએ આયાત કરીએ છીએ તો એક્ઝામમાં સવાલ હશે નીચેમાંથી કયા ખનીજની ભારત આયાત કરે છે તો તમારે કહેવાનું તાંબુ તાંબાના ઉત્પાદનમાં રાજસ્થાન ને મધ્યપ્રદેશ પછી જો કોઈ રાજ્ય કેવું હોય તો ઝારખંડ ઝારખંડ ઓકે આગળ બોક્સાઇટ ખનીજ ઓકે બોક્સાઇટ ખનીજમાં શું ઇમ્પોર્ટન્ટ છે તો એટલું યાદ રાખો કે બોક્સાઇટ ખનીજ છે ને એ હલકી છે વજનમાં પણ મજબૂત છે અને ટકાઉ છે હલકી છે મજબૂત છે ટકાઉ છે અને કાટ અવરોધક છે આ ગુણના લીધે બોક્સાઇટ જબરદસ્ત રીતે મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણી જગ્યાએ એના જુદા જુદા ઉપયોગો આપણે જોઈશું ઓકે વજનમાં હલકું છે તો હવાઈ જહાજ બનાવવામાં ઓકે હવાઈ જહાજ બનાવવામાં બોક્સાઈટનો ઉપયોગ સારો એવો થશે પછી મિશ્ર ધાતુ બનાવવામાં બોક્સાઇટનો ઉપયોગ સારો થશે બરાબર પછી કોઈ પણ તાર બનાવવા વગેરે વગેરે બનાવવામાં બોક્સાઈટ સારામાં સારો ઉપયોગ થશે પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો જેમ બધા તાંબામાં એવું યાદ કરીને જાય છે કે પિત્તળ કેમ બને તાંબામાંથી કાસું કેમ બને એમ એક અહીંયા યાદ રાખજો બહુ જ પ્રોમિનન્ટલી આપ્યું છે બોક્સાઈટ છે ને બોક્સાઈટ એને મેગ્નેશિયમ નામની ધાતુ સાથે મિશ્ર ધાતુ કરવામાં આવે છે તો બોક્સાઇટ સાથે કયા ધાતુને ઓકે બોક્સાઇટ શું છે તો કદાચ પાછા કોઈ કહેશે કે એમ કેમ ન કીધું ઓકે જમીનમાંથી નીકળો ખોદીને બોક્સાઇટ હવે બોક્સાઇટને આપણે બહાર લાવ્યા બોક્સાઇટને ગરમ કર્યું એને ફિગાળ્યું અને એમાંથી ગાળ્યું તો એમાંથી એલ્યુમિનિયમ છૂટું પડશે તો એટલું યાદ રાખજો ડાયરેક્ટ જમીનમાંથી એલ્યુમિનિયમ નીકળશે નહીં એલ્યુમિનિયમની જગ્યાએ શું નીકળશે બોક્સાઇટ તો એટલું યાદ રાખજો બોક્સાઇટ એ ખનીજ છે એલ્યુમિનિયમ એ ધાતુ છે એલ્યુમિનિયમ ધાતુની ખનીજ કહી તો તમારે કહેવાનું બોક્સાઇટ જેમ લોખંડ એ ધાતુ છે એની ખનીજ કહી તો મેગ્નેટાઇટ હિમેટાઇટ લિમોનાઇટ સિડેરાઇટ એમ બોક્સાઇટ એ એલ્યુમિનિયમની શું કહેવાય ખનીજ કહેવાય ક્લિયર તો બોક્સાઇટ એ એમાંથી કઈ ધાતુ છૂટી પડે એલ્યુમિનિયમ એ સ્વભાવે કેવું છે હલકું છે વજનમાં મજબૂત છે ટકાઉ છે કાટ ઓછો લાગે છે એટલા માટે હવાઈ જહાજ જેવા મહત્વના સાધનો બનશે યંત્રો બનશે તાર બનશે બધું જ બનશે અને એમાં સૌથી મહત્ત્વની મિશ્ર ધાતુ તરીકે કોની સાથે એને મેળવવામાં આવે છે મેગ્નેશિયમ સાથે મેળવવામાં આવે છે એટલું ક્લિયર હવે તમારે બોક્સાઇટમાં બીજું તમારે શું યાદ રાખવાનું છે બોક્સાઇટમાં બીજું કંઈ નહીં ખાલી આ થોડું જીસીઆરટી થી બાર જઈને કહું છું બોક્સાઇટ એ ભારતના કેવા પ્રકારના ખડકોમાંથી મળે ટર્શરી ક્રમના ખડકોમાંથી ટર્શરી ક્રમના ખડકોમાંથી બોક્સાઇટ ખનીજ મળે છે આ થોડું જીસીઆરટી થી બાર જઈને કહું છું યાદ રહેતું તો રાખજો કોઈ એક્ઝામમાં કામમાં આવશે કન્સેપ્ટના ઘણા બધા છે પણ આપણે પહેલાં ક્લિયર કટ કર્યું છે કે આપણે જી સીઆરટીને ફોલો કરીને ભણીએ છીએ ભૂગોળમાં ઘણું બધું મેં વાંચ્યું છે ઘણું બધું ભૂગોળમાં આવે છે ઘણું બધું મારે પણ શીખવું પડે તો એ બધા પર અત્યારમાં આપણે ફોકસ નથી કરતા આપણે અત્યારમાં ફોકસ કરીએ છીએ જીસીઆરટી પર છતાં પણ મને આ એક સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ લાગે છે એટલા માટે જીસીઆરટીથી થોડો બહાર જઈને તમને કહું છું ક્વાટર ટર્સરી ક્રમના ખડકોમાંથી બોક્સાઇટ ખનીજ આપણે મળે છે અને ક્યાંથી વધુ મળે તો એટલું યાદ રાખો કે આ રાજસ્થાન છે અને એની નીચે ગુજરાત છે તો ગુજરાતની ઉપર કોણ છે રાજસ્થાન અને બોક્સ જેવા આકારમાં છે રાજસ્થાન છે ને સ્ક્વેર કટ જેવું રાજ્ય છે સ્ક્વેર કટ જેવું તમે જોજો રાજસ્થાન બીજા બધા રાજ્ય જોશો તો આપણું ગુજરાત સ્ક્વેર કટ કે ગોળ કાંઈ ખબર જ ન પડે છે શું પણ રાજસ્થાન એ બોક્સ જેવું છે બોક્સ તો પેલા નંબરે બોક્સ જેવું રાજ્ય બોક્સાઇટમાં છે તો રાજસ્થાન પેલા નંબર તો ગુજરાત બીજા નંબરે ક્લિયર આ કરંટમાં છે ક્યાંક તમને એમ વાંચવામાં આવશે કે ગુજરાત નંબરે છે યાદ રાખજો લેટેસ્ટ ડેટા અનુસાર પેલા નંબરે બોક્સાઇટના ઉત્પાદનમાં રાજસ્થાન છે બીજા નંબર ગુજરાત છે ખાલી એટલું યાદ રાખજો ઉપર નીચે જ છે ઓકે આબ્રક ઓકે જો છે 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 ને એ એ અધાતુ અધાતુ બરાબર પારદર્શક એટલે કે એની અંદર બહાર તમે જોઈ શકો એટલે એનો ઉપયોગ સારો એવો ક્યાં થાય કાચ બનાવવામાં થાય તો મેં બીજા બધા ઉપયોગ તમને પીડીએફ આપીશ એમાં લખેલા જ હશે બરાબર પીડીએફ આની હું બહુ જ જાડી પીડીએફ તમને આપવામાં આવશે તો ખાસ યાદ રાખજો કે એમાં ઘણું બધું ડિટેલ આપ્યું છે પણ અહીંયા જે હશે એ શું કે બીજું આવડે કે ના આવડે આ તો આવડવું જ જોઈએ એ આપણા બોર્ડ ઉપર હશે ક્લિયર તો અબરખનો મેન ઉપયોગ તમારે યાદ રાખવાનું કે પારદર્શક છે એટલે કાચ બને શું બને કાચ બને તો તમે ચશ્મા પહેરો છો આંખ માટેના તો એ ચશ્મા અબરખમાંથી એના એના કાચ અબ્રખમાંથી બને પછી હવાઈ જહાજ હોય એના નિર્માણમાં અબરખનો ઉપયોગ થાય અબ્રખનો ઉપયોગ થાય પછી મકાનના બારી બાર હોય રાખો ને ખાલી મકાનની બારી હોય એના પર જે કાચ હોય એ અબ્રખ નો ઉપયોગ થાય ક્લિયર પછી બીજી વસ્તુ કે અબ્રક છે ને એ વિદ્યુત અવાહક છે આપણે વાત કરી હતી અધાતુ બધા જ વિદ્યુતના અવાહક હોય માત્ર કયું એક અધાતુ વિદ્યુત વાક છે ગ્રેફાઈટ ક્લિયર તો એ બધા વચ્ચે અલગ છે છે એટલે એ યાદ રાખી ને અગ્નિરોધક છે એટલે આને તરત આગ લાગશે નહીં અને આને તરત વિદ્યુત અવાક નહીં હોય તોય આ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવવા માટે કામમાં આવે છે તમને એમ થાય છે વિદ્યુત નો અવાક છે તો ભાઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ શું શું કામ એનો ઉપયોગ થાય બરાબર હવે તમે તો કેવી વાત કરી કે આ ધારો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવવાનો હોય તો તારને ડાયરેક્ટ એમનામ જ મૂકવાનો અને તમે આમ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પકડી લેશો તો તમને કરંટ નહીં લાગે તો બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં બધી જ વસ્તુ સુવાક રાખવાની તો તમે એને પકડશો કેવી રીતના બરાબર અને એવી જ વસ્તુ મારે કોઈ ચીપ બનાવી છે તો એમાં મારે અહીંથી એનો ધારો કે કરંટ પસાર નથી કરવું તો વચ્ચે મારે અવાહક જગ્યા મૂકવી પડે ક્લિયર નહીં તો બધું 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 ચીપ જ નહીં બને બધું કોમ્બો જ હશે ગમે ત્યાંથી ગમે ત્યાં કરંટ એનો જતો હશે ક્લિયર એકદમ નીચા લેવલ પર ઉતરીને હું તમને આ વસ્તુ કહું છું ક્લિયર એવું બધું હોય નહીં પણ હું ખાલી હું સમજાવવા માગું છું તો પાછું ક્યારેય એવું નહીં વિચારતા કે સાહેબ અમે અમુક જગ્યાએ એવું વાંચીએ છીએ કે આ વિદ્યુત અવાક છે અને પાછું એના ઉપયોગમાં એવું વાંચીએ કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવવા માટે કામમાં આવે છે એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે વિદ્યુત પસાર થવા જ દેવો જોઈએ પણ એની બોડી બનાવી એની અંદરના પાર્ટ્સ બનાવો તો બધીએ કરંટ કરંટ લાગે એવું ન હોવું જોઈએ તમે એને પકડી શકતા હોવા જોઈએ બરાબર તમે એનો યુઝ કરી શકતા હોવા જોઈએ તો આવી રીતના તમારે સમજવાનું તો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ અબરખ વપરાય છે કારણ કે એનો ગુણધર્મ છે વિદ્યુત અવાહક અને અગ્નિરોધક એટલે ઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણને ને એકદમ સંરક્ષણ પૂરું પાડશે આગથી અથવા તો વિદ્યુત નો જે તમે પકડી શકો વોટ બધી રીતે આટલું ક્લિયર એક બીજો ઉપયોગ યાદ રાખજો પ્રાચીન સમયથી આપણે આનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરીએ છીએ તો અબ્રખનો ઉપયોગ ક્યાં ક્યાં થાય આંખના ચશ્મા બનાવવા માટે હવાઈ જહાજ માટે મકાનની બારીઓ માટે કેમ તો એ પારદર્શક છે એટલે કાચ બનાવવા માટે થાય વિદ્યુત અવાહક અને અગ્નિરોધક છે એટલે ક્યાં ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો બનાવવા માટે અને અબરખનો એક ઉપયોગ છે ઔષધીય ઉપયોગ આટલું ક્લિયર હવે તમને એમ પૂછે કે અબરખ ભારતમાં ક્યાં ક્યાંથી મળે તો એટલું યાદ રાખજો અબરખ ક્યાં ક્યાંથી મળે તો અ લખી નાખો ને તો રાજ્યના નામ તમારી સામે છે અબરખ ને મેં આમ લખી નાખું તો અ એટલે આંધ્ર પ્રદેશ તો ભારતમાં સૌથી વધુ ભારતમાં સૌથી વધુ નું ઉત્પાદન કરતું રાજ્ય છે આંધ્રપ્રદેશ પછી મહત્વના રાજ્યો કયા કયા

પણ જથ્થામાં કોણ આગળ છે રાજસ્થાન ક્લિયર એટલે શું આ થઈ ગયું આ થઈ ગયું અને આ થઈ ગયું વચ્ચે બી ખાલી રહેશે આંધ્રપ્રદેશ એ ઉત્પાદનમાં ટોપ નંબર ઉપર છે અને રાજસ્થાન જથ્થામાં ટોપ નંબર ઉપર છે અને આપણે કોની વાત કરી રહ્યા છે અબરખ પછી અબરખમાં જીસીઆરટીમાં ક્લિયર કટ આપ્યું છે કે ભારતમાં જે અબ્રખ મળે છે એ મસ્કો વ્હાઈટ નામનો અબ્રખ મળે છે જેને રૂબી અબ્રખ પણ કહેવાય અને એનો રંગ હોય સફેદ અને બીજો એક અબ્રખ નો પ્રકાર આવે યાદ રહેતો રાખજો કે જીસીઆરટી માં આટલું જ આપ્યું છે નીચેનું આપું છું ને જીસીઆરટી થી બાર આપું છું પાઠક સાહેબની ભૂગોળમાં આપ્યું છે બાયોટાઇટ બાયોટાઇટ નામનો જે અબ્રખ હોય એ આછા ગુલાબી રંગનો હોય ક્લિયર તો અને મસ્કો વ્હાઈટ હોય તો એ રૂબી અબ્રખ સફેદ રંગનો હોય એટલું ક્લિયર ઓકે તો અબ્રખ વિશે એટલું આપણે ખબર હોવી જોઈએ પહેલા નંબરે આંધ્રપ્રદેશ ઉત્પાદનમાં પહેલા નંબરે જથ્થામાં રાજસ્થાનમાં મહત્વના રાજ્યોના નામ અબ્રક પરથી જ શોધવાના છે આંધ્રપ્રદેશ બિહાર ઝારખંડ રાજસ્થાન આટલું ક્લિયર પછી કેવો પ્રકારનો અબ્રક આપણે ત્યાં મળે મસ્કા મારમાં મસ્કા મારવાનું રહેવા દે હું વ્હાઈટ છું એ મને ખબર જ છે તો મસ્કો વ્હાઈટ નામનો અબ્રક કેવા રંગનો હોય સફેદ રંગનો હોય અને એને રૂબી અબ્રક પણ કહેવાય છે એ સિવાયનો જે છે એ બાયોટાઈટ અબ્રક છે ઓકે ડન શીશું બીજું કશું જ નથી કરવાનું એટલામાં ઓકે આમાં ખાલી એટલું યાદ રાખવાનું કે સીસાની ખનીજનું નામ છે ગેલેના શીશું એટલે લેડ અને શીશાની ખનીજનું નામ છે ગેલેના બરાબર અને એના રાજા અંધ છે રાજસ્થાન પેલા નંબરે છે સીસાના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ બીજા નંબરે છે ક્લિયર તો તમારે આ યાદ રાખવાનું છે સીસામાં ખાલી એટલું યાદ રાખજો ગેલેના કારણ કે જો લોખંડ એલ્યુમિનિયમ અહીંયા હશે બોક્સાઇટ અહીંયા હશે સિડેરાઇટ અને અહીંયા આવશે ગેલેના તમને કહેશે જોડકા જોડો તો શિશુમાં ગેલેના એલ્યુમિનિયમમાં બોક્સાઇડ લોખંડમાં તો સવાલની પેટર્ન સમજા તો તમે યાદ રાખજો એટલે કે લેડ એના નામ છે ગેલેના એના પહેલા નંબરે રાજસ્થાન બીજા નંબરે આંધ્રપ્રદેશ એટલું વસ્તુ આપણે એમાં યાદ રાખવાની છે ઓકે ચૂનાનો પથ્થર ઓકે ચૂનાના પથ્થરમાં તમારે શું યાદ રાખવાનું છે તો જો પહેલા તો એટલું યાદ રાખો જમીનની નોર્મલ પીએચ સાત હોય જમીનની નોર્મલ પીએચ સાત હોય ઘટે તો જમીન એસિડિક બની રહી છે પીએચ વધે તો જમીન ક્ષારીય બની રહી છે અથવા તો બેઝિક બની રહી છે અને એકદમ વધે તો એમ કહેવાય કે જમીન આલ્કલી બની રહી છે ઓકે તો નોર્મલ પીએચ જમીનની કેટલી હોય સાત હું એમ કહું કે જમીનની પીએચ ત્રણ છે તો તમારે કહી દેવાનું કે જમીન એસિડિક છે હું એમ કહું કે જમીનની પીએચ આઠ થઈ તો તમારે કહી દેવો એ જમીન ક્ષારીય છે તો તમારો મિનિંગ શું થયો કે નોર્મલ જમીનની પીએચ પૂછું તો સાત સાત થી નીચે પીએચ વાળી જમીનને કહેવાય એસિડિક સાત થી ઉપરની પીએચ વાળી જમીનને કહેવાય બેઝિક અથવા તો ક્ષારીય ખેતીલાયક જમીન આ પણ સારી નથી અને આ પણ સારી નથી હવે એટલું યાદ રાખજો કે કોઈ પણ જમીન હોય એમાં ક્ષારીય તત્વ અને એસેડિક તત્વ બેનું પ્રમાણ યોગ્ય હોય તો એ જમીન યોગ્ય છે પણ જો એસિડિક કન્ટેન્ટ વધી જશે તો એ જમીન એસેડિક થશે અને જો ક્ષારીય કન્ટેન્ટ વધી જશે તો એ જમીન ક્ષારી થશે એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ જમીનની નોર્મલ પીએચ હોય તો એમાં એમાં ક્ષાર અને એસિડિક બે કન્ટેન્ટ હશે પણ જે વધુ થઈ જાય શાક હોય શાક તો એમાં ગળપણ પણ હશે અને લાલ મરચું નાખ્યું હશે તો એ ગળો જ ટેસ્ટ લાગશે એવી જ રીતના ગળપણ ગલે થોડું ઓછું નાખ્યું પણ લાલ મરચું પુષ્કળ નાખી દેસો તો એથી ખુદ લાગશે તો સેમ વસ્તુ એવી કે એસિડિક જમીન એટલે એની અંદર ક્ષાર હોય પણ એસિડિક કન્ટેન્ટ વધુ હશે ક્ષારીય જમીનમાં એસિડિક તત્વ હશે પણ ક્ષારીય છે તો અહીંયા ક્ષારી કન્ટેન્ટ યાદ રાખજો કે ચૂના વર્સિસ ચિરોડી તો તમને આ અવારનવાર એક્ઝામમાં પૂછાય છે તો એક જમીનમાં ચૂનો ઉમેરવાનો છે અને એક જમીનમાં ચિરોડી ઉમેરવાની છે ક્લિયર તો અહીંથી તમે યાદ રાખજો મેં હું શું હિંટ આપું છું ખબર છે એટલી ખબર પડે ને એસિડિક જમીનમાં મારે એવું તત્વ નાખવું જોઈએ કે જેમાં ક્ષાર હોય તો એ એસિડિકની સામે ક્ષાર નાખશો એટલે એને બેલેન્સ કરશે અને એટલી ખબર પડે ને કે ક્ષારિયત જમીન હોય એમાં એવું તત્વ નાખવું કે જે એસિડિક પ્રોપર્ટી હશે તે એને બેલેન્સ કરશે એટલું ક્લિયર તો હું શું કહું છું ખબર છે ચૂનો અને ચિરોડીમાંથી એક વસ્તુ તમે ખાવ છો મસાલો બધા ખાતા હોય ને આમ ચોળી ચોળીને તો મસાલામાં ચૂનો નાખે કે ના નાખે તો ચૂનો તમે મોઢામાં નાખો છો એટલું જ ખબર પડે ને તો એટલું યાદ રાખો કે ક્ષાર હોય ને એ મોઢામ નખાય એસિડ નાખો તો મોઢું બળી જશે ક્લિયર તો ચૂનો તમે મોઢામ નાખો છો તો તમે એટલું યાદ રાખો કે ક્ષાર છે શું છે ક્ષાર એટલા માટે મોઢામ ચાલશે પણ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ચિરોડી કોઈ મુઠ્ઠું ભરીને મોઢામ નાખી હોય ક્લિયર તો એસિડિક કન્ટેન્ટ એમ યાદ રાખો અને ચૂનો તમે મસાલામાં તમે કેલ્શિયમની દવાઓ અને બધી ચૂનાનું કન્ટેન હશે તો એમ યાદ રાખો કે ક્ષાર છે ખાઈ લીધો સાહેબ બરાબર તો ક્ષાર એટલે ચૂનો

નોર્મલ જમીનની પીએચ કેટલી હોય સાત પીએચ જમીનની ડાઉન થાય તો એ જમીન કેવી બની રહી છે એસિડિક જમીનની પીએચ અપ જઈ રહી છે તો એ જમીન કેવી બની ગઈ છે ક્ષારીય અથવા બેઝ બહુ અપ જાય તો એ જમીન કેવી બની ગઈ કહેવાય આલ્કલી જમીન બની ગઈ કહેવાય ઓકે આ વસ્તુ આપણે જમીનના ટોપિકમાં ભણવાના જ છીએ પણ ખાલી એટલું મને યાદ રાખો ને કે ચૂનાનો ઉપયોગ હું કહું અને ચીરોડીનો ઉપયોગ કહું તો ત્યારે પછી હે નહીં કહેતા હું એમ કહીશ કે આ બંનેનો ઉપયોગ ખાતર ઉદ્યોગમાં થાય ક્લિયર તો ચૂનો અને ચિરોડીના મોસ્ટ ઓફ ઉપયોગ બેયના જ છે જ્યાં ચૂનનો હશે ત્યાં ચીરોડીનો ઉપયોગ હશે જ્યાં ચૂનનો મળતો હશે ત્યાં ચિરોડીના ખડકો હશે હશે ને હશે જ તો આ બે ભેગો જ હોય તો ચૂનો સિમેન્ટ બનાવવા માટે વપરાય તો ચીરોડી પણ સિમેન્ટ બનાવવા માટે વપરાય આટલું ક્લિયર

પ્લાસ્ટર ઓફ પેરિસ પી ઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ કારણ કે ચિરોડીનું જીપ્સમનું રાસાયણિક સૂત્ર તમે જૂની ક્લાસ થ્રીની એક્ઝામો તમે જોઈ લો કેટલી વખત પૂછવી તમે ચેક કરી લોજો તમારી રીતના સીએ એસઓ ફોર ટુ એચ ટુ ઓ પાણીના બે અણુ કેલ્શિયમ અને એની પાછળ આવશે સલ્ફાઈડ એટલે સલ્ફરનું કન્ટેન્ટ ક્લિયર તો આને કહેવાય કેલ્શિયમનું સલ્ફાઈડનું હાઇડ્રેટેડ સ્વરૂપ પાણી એટલે હાઇડ્રેટેડ સ્વરૂપ એસોફોર એટલે સલ્ફાઈડ અને સી એટલે કેલ્શિયમ તો જીપ્સમને શું કહેવાય કેલ્શિયમનું સલ્ફાઈડનું હાઇડ્રેટેડ સ્વરૂપ એટલે જીપ્સમ તો જીપ્સમ એટલે શું ચીરોડી એનું રાસાયણિક સૂત્ર શું સી એસ ઓ ફોર ટુ એચ ટુ ક્યાં ઉપયોગ થાય સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગ લેવામાં આવે ખાતર ઉદ્યોગમાં ઉપયોગ લેવામાં આવે પીઓપી બનાવવામાં પીઓપી એટલે શું પ્લાસ્ટર ઓફ પેરિસ મકાનમાં લગાવવામાં આવે પછી દાંતના ચોખા બનાવવામાં આવે એના ડમી ડમી પીસ બનાવવામાં આવે તો બધી જ પીઓપીનો ઉપયોગ થશે આટલું ક્લિયર તો અહીંયા સુધી આપણે થઈ ગયું અને સારી એક જમીનમાં એનો ઉપયોગ થાય હવે ખાલી એટલું યાદ રાખો કે ચિરોડીનું હિન્ટ તમને ચિરોડીનું હિન્ટ તમને ચિરા શબ્દ પરથી જ યાદ રખાવું છું કોના શબ્દો પરથી યાદ રખાવું છું ચીરા પરથી યાદ રાખજો મારી જેટલી પણ હિન્ટ હશે ને એ જે તે શબ્દ હશે ને એમાંથી જ મેં હિન્ટ લીધી હશે એટલે એવી વસ્તુ થશે કે કદાચ પેપરમાં આવ્યું અને તમે ભૂલાઈ ગયું કે મેં શું કીધું તો એટલું યાદ રાખો શબ્દને બે વખત વાંચજો કારણ કે હું જેટલી પણ હિન્ટ સેટ કરીશ ને એ બધી શબ્દ ઉપરથી જશે મેંગેનીઝની હિન્ટ સેટ કરી તો આમ જ યાદ રાખવાનું તૈયારી કરતા સમયે માંગવાનું હતું શું માંગતા હતા ઓડી કોણ માંગતું હતું પૈસા હતા એની પાસે કોની પાસે હતા ગુજરાત પાસે હતા મહારાષ્ટ્ર પાસે હતા અને મધ્યપ્રદેશ પ્રદેશ પાસે હતા આમાંથી મધ્યમ માંગ કોની હતી એને આપી દો તો મધ્યમ માંગ કોની હતી મધ્યપ્રદેશ આટલું ક્લિયર તો એમાંથી મધ્યપ્રદેશ તો બોલાતા બોલાતા જીભ લચાતી હોય તો એમ યાદ રાખવાનું કે સાહેબને પાણીની પણ જરૂરિયાત લાગી હોય ક્લિયર તો આપણે પાણી પી લઈએ સાથે સાથે આ વસ્તુ જોતા રહીએ આગળ જોઈએ આપણે હવે આપણે આમાં ચીરા પરની હિન્ટ હું શું સેટ કરું છું જોજો ચીરા પાડ્યા ને તો એટલું યાદ રાખો કે ચીરા કોને પાડ્યા હતા કોને પાડ્યા હતા ચીરા રાજા પાડ્યા હતા અને જમ્મુ કાશ્મીરના રાજાએ પાડ્યા હતા રાજા પણ ક્યાં ના જમ્મુ કાશ્મીરમાં એને ચીરા પડ્યા હતા કેમ કારણ કે આખું ભારત ના બધા રાજાઓ ભારતમાં જોડાઈ ગયા હતા બધા આ જમ્મુ કાશ્મીરના રાજા એ કંઈક અલગ લઈને આવ્યા અને પછી એને ફોર્સ પડ્યો અને ત્યારે પછી એ ભારતમાં જોડાયા તો અહીંયા ચીરા પરથી યાદ રાખું છું કે ભારતના ચીરા કોને પડ્યા તો રાજા પણ ક્યાંના જમ્મુ કાશ્મીરના અને ચીરા બુરા કોણે ગુજરાત કારણ કે મોદી સાહેબે અને અમિત શાહે અહીંથી ત્રણસો સિત્તેરની કલમ કાઢી નાખી અને અહીંયા જે ચિરાયેલો ભાગ હતો ચીરા એને પરમાનન્ટ આપણામાં જોડી દીધા તો હિન્ટ છે એક વખત થોડી બે મિનિટની વાર લાગશે પણ હિન્ટ એ હિન્ટ કહેવાય એક વખત ચોટી ગઈ હિન્ટ એટલે એટલું યાદ રાખો કે જે સવાલનો જવાબ તમારે એક મિનિટમાં થવાનો એની જગ્યાએ એ પોઈન્ટ ત્રીસ સેકન્ડમાં એ સવાલ ઉપાડી દે અને જેટલો સમય તમે ફટાફટ કરશો એટલો જ સમય તમારી પાસે વધશે અને અઘરા સવાલને બે વખત વાંચવા માટેનો મોકો આપશે તો એક જ વખત થોડું થોડી ભલનવાર લાગતી પણ એક જ વખત સેટ કરો મગજમાં સ્ટોરી કે ચીરોડી ચીરા કોને પાડ્યા હતા તો રાજા એ ક્યાંના રાજાએ જમ્મુ કાશ્મીરના રાજા એ ભારતમાં ચીરા પાડીને આખો પ્રદેશ અલગ રાખ્યો હતો એને પણ કોને જોડી દીધો ગુજરાતના રાજા એ મોદી સાહેબે અને અમિત શાહે ત્રણસો સિત્તેરની કલમ કાઢીને રાજસ્થાન સૌથી વધુ ચિરોડીનું ઉત્પાદન કરે છે હવે ચૂન્નામાં શું સેટ કર્યું તો જુઓ ચૂન્નામાં છે ને મસાલો સેટ કર્યો છે મેં શું સેટ કર્યો છે મસાલો બધા મસાલો ખાતો એમાં ચૂનો નાખે કે ના નાખે તો એમાં મેં એ મસાલો સેટ કર્યો છે તો એના પરથી આપણે શું યાદ રાખવાનું કેવું છે ચૂનો મસાલામાં નાખીને બધા ખાતા બધા એમ કે અમારે હાડકાં મજબૂત થાય પણ હાડકાં મજબૂત થઈ છે મધ્યમ રાખીને ખાજો બાકી તમારું રાજ ગમે તેવું હશે તો એ અંધકાર થઈ જશે જો કેન્સર બેન્સર થશે તો આ ત્રણ હિંટને સાઇટ હંમેશા સાથે રાખો ક્લિયર આપણે શું કીધું ચૂનો મસાલામાં નાખો છો બધું માપસર રાખો સાહેબ વધી જશે તો એક વખત એવું હશે કે ખુશીનો સમાચાર આવશે કે ભાઈ તમે અધિકારી બન્યા છો ને તમે હવે અને ત્યારે પાછું એવું પણ આવશે કે ભાઈ મોઢાનું કેન્સર ડિટેક્ટ થયું છે હવે શું તો એવા સમય પણ ક્રિએટ થઈ શકે એટલે ખાસ યાદ રાખો કે સરસ જીવન આપ્યું છે તો જીવન જીવવાની કોશિશ કરો ને અને વ્યસન ન છૂટતું હોય તો હું કંઈ કહી પણ ન શકું પણ અહીંયા મેં હિન્ટ સેટ કરી છે ચૂનો આવે એટલે એટલું યાદ રાખવાનું મસાલો ખાય છે એ બધા વાપરે છે તો અહીંયા શું આપણે સેટ કર્યું ચૂનો મધ્યમ રાખજો નહી તો તમારું રાજમાં પણ અંધકાર આવી જશે જો કઈક રોગ થશે તો કેન્સર જેવા રોગ તો મધ્યમ એટલે મધ્યપ્રદેશ રાજ એટલે રાજસ્થાન અંધ એટલે અંધ આંધ્રપ્રદેશ તો ચૂનાના ઉત્પાદનમાં ટોપ નંબરના સ્ટેટ કયા કયા છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ આટલું બધાને ક્લિયર ઓકે હવે જો આગળ વધીએ હવે જો ચૂનાના પથ્થર ઉપરથી આજુબાજુની વસ્તુઓ આપણે નજીકની બધી વસ્તુઓ હવે જોઈ એટલે આપણો ભારતના ખનીજો મોસ્ટ ઓફ આપણે પૂરા કરી દીધા ઓકે કયા કયા જો હવે આપણે નજીક નજીકના જોઈ ચૂનો થઈ ગયો ચિરોડી થઈ ગઈ બરાબર હવે આપણે શું જોઈએ છે જો જસત તો જસતમાં છે ને કેવી રીતના કરવાનું ખબર છે જસતને ઇંગ્લિશમાં ઝિંક કહેવાય તો તમે યાદ રાખજો મલ્ટી વિટામિન ની દવા જોશો ને તેમાં ઝીંક શબ્દ દેખાશે તમને તો દવાઓ બનાવવા માટે જસત ઉપયોગમાં આવે છે પછી તમે ગેલ્વેનાઇઝ પત્રા કરો છો તો ખાલી લોખંડના પતરા હશે ને તો એ કાટી જશે પણ એના પર કોટિંગ કરવામાં આવે એને ગેલ્વેનાઇઝ કરવામાં આવ્યું કહેવાય તો એના પર જસતનું કોટિંગ કરવામાં આવે છે તો ગેલ્વેનાઇઝ પત્રા કરવા માટે કયું ખનીજ વપરાય જસત દવાઓ માટે કયું ખનીજ વપરાય જસત વપરાય એટલું ક્લિયર હવે અહીંયા ધ્યાન આપજો તમારું જે સ્ટીમર હોય ને એમાં આખો ભાગ પાણીમાં ન રહે એટલો ભાગ જ પાણી મારે તો દરિયામાં સતત ભાગ પાણીમાં રહેતો હોય તો કાટ લાગવાની સંભાવના બને કે ન રહે તો ત્યાં જસતની પ્લેટ ફિટ કરેલી હોય તો સ્ટીમરનું હોય એમાં કેની પ્લેટ ફિટ કરેલી હોય જસત તો શું કહેવાય દરિયાઈ જહાજો બનાવવા માટે પતરાઓ બનાવવા માટે દવાઓ બનાવવા માટે જસત વપરાય કે ના વપરાય અને એના ઉપરથી પણ યાદ રાખજો કે જસત જે છે બરાબર એ મિશ્ર ધાતુમાં પણ વપરાય છે પિત્તળ યાદ કરો તાંબુ પ્લસ જસત એટલે પિત્તળ થતું હતું તો ત્યાં તમે જસત એડ કર્યો આટલું બધાને ડન અને સૂકી બેટરી બનાવવા માટે પણ વપરાય છે બેટરી તો ખબર પડે ને સૂકી બેટરી તો એના માટે પણ જસત વપરાય છે ક્લિયર હવે જસત મેં શું કીધું કોઈ પણ હિન્ટ હું હંમેશા નામ ઉપરથી જ સેટ કરીશ તો જસતમાં જશ શબ્દ દેખાવો જોઈએ તો કોઈ પણ બાબતનો જશ કોણ લઈ જાય રાજા લઈ જાય કદાચ સૈનિકો બધા માર માર કરે અને યુદ્ધ જીતી જાય તો જશ કોણ લઈ જાય રાજા અને અબજસે કોને લેવાનું થાય રાજાને જ લેવાનું થાય તો જસત ઉપરથી યાદ રાખજો જશ કોણ લઈ ગયું રાજા અને વર હોય અને વરરાણી હોય કપલ બન્યું ને વર અને વરરાણી એમાંય જશ કોણ લઈ જાય વર કારણ કે પુરુષ પ્રધાન સમાજમાં શું કરે કે મેં કીધું હતું એટલે વળી પાર્ટી એમ કે આ તમે કીધું હશે ક્લિયર તો હું શું કહું છું જસ કોણ લઈ જાય રાજા લઈ જાય વર વર અને વરરાણીમાંથી કોણ લઈ લઈ જાય જાય તો રાજસ્થાન ભારતમાં સૌથી વધુ જસતનું ઉત્પાદન કરતું રાજ્ય છે એમાં આવેલી જાવરની ખીણ જસતનું ઉત્પાદન કરતી ભારતની સૌથી મોટા મોટી ખીણ છે તો જાવરની ખીણ કયા રાજ્યમાં આવી રાજસ્થાનમાં કયા ખનિજનું ઉત્પાદન કરે છે જસતનું તો અહીંયા સુધી એટલું ક્લિયર એટલું બધાને ડન ઓકે અને એટલું યાદ રાખો કે જસ જો રાજા લઈ જતું હોય તો ભારતમાં રામ જેટલું જસ કોઈ પણ રાજાને મળ્યું નથી કારણ કે કોઈ પણ રાજ્યની પાછળ એવું નથી લાગતું કે ફલાના રાજ્ય સ્થાપવું આપણે એમ કહીએ છીએ કે આપણે રામ રાજ્ય સ્થાપવાનું છે તો રામ જેટલો જસ તો બીજા કોઈ રાજાને મળ્યો નથી તો એટલું યાદ રાખો કે જસ કોને મળ્યો રાજાને રાજા પછી કોને મળ્યો વરને અને રાજાને જસ મળ્યો એમાંય કયા રાજાને તો રામ તો રામપુરા અગુચા ચાંદેરિયા યોજના બહુ ફેમસ છે બહુ ફેમસ છે એ કયા ખનીજ ઉપર ચાલે છે જસત કારણ કે એવું છે કે આ યોજના પરિપૂર્ણ થશે તો ભારતની જેટલી પણ ડિમાન્ડ જસતની હશે એ આ એક યોજના પૂરી કરી દેશે ખાલી એક યોજના છે તો જસતમાં એટલું આપણે કરી લીધું આટલું ક્લિયર ઓકે

મીઠાના ખડકો દરિયાઈ પાણી ખારા પાણીના સરોવર મીઠાના ખડકો ઓકે દરિયાઈ પાણી આપણે બધાને ખબર પડે કે આગળ હોય એ દરિયાનું પાણી ટ્રેપ કરી લે ને પછી એને સુકાવે આવે એટલે પાણી ઉડી જાય મીઠું રહી જાય એટલે મીઠું ઉત્પાદન થાય બરાબર પણ અહીંયા યાદ રાખજો કે આ જો ગુજરાત હોય અહીંયા તો એની એક્ઝેક્ટ સામે અહીંયા તામિલનાડુ હોય સામે તામિલનાડુ હોય અહીંયા ગુજરાત એની ઉપર બીજા એક કઈ સ્ટેટના દરિયા કિનારો નહીં હોય કારણ કે ગુજરાત ઉપર રાજસ્થાન દરિયો નથી એમ તામિલનાડુ સૌથી નીચે દરિયા કિનારો વાળું રાજ્ય છે એની નીચે ભારત જ પૂરું થઈ ગયું હતું કોઈ રાજ્ય જ નહીં આવે તો અહીંયા ગુજરાત ના અહીંયા તમિલનાડુ તો દરિયામાંથી જે મીઠું નો ઉપયોગ કરવો કરીને મીઠુંનું ઉત્પાદન થાય એમાં ગુજરાત પહેલા નંબરે અને તામિલનાડુ બીજા નંબરે ગુજરાત આખા ભારતનું સાઈઠ ટકા મીઠું ઉત્પાદન કરે જે દરિયામાંથી થતું હોય તો આ વીસ ટકા જેટલું તામિલનાડુ ઉત્પાદન કરશે તો ખાસ યાદ રાખજો મીઠાના ઉત્પાદનમાં ત્રણ સવાલ અલગ અલગ બનશે દરિયાઈ પાણી ખારા પાણીના સરોવર અને મીઠાના ખડકો એમાંથી તમે જે એમ જાણો છો ને કે ગુજરાત સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરીએ દરિયાના પાણીમાંથી ક્લિયર અને એમ યાદ રાખો કે ગુજરાત તો બધાને ખબર છે બીજા નંબરે પૂછશે તો તામિલનાડુ અને ત્રીજા ત્રીજા નંબરે નંબરે તો તો પાછું પાછું ફરીથી ફરીથી બીજું ત્રીજું મહારાષ્ટ્ર મીઠાના ઉત્પાદનમાં આટલું ક્લિયર ઓકે ખારા પાણીના સરોવર રાજસ્થાનમાં જોવા મળે છે આખા ભારતમાં સૌથી સારામાં સારા ખારા પાણીના સરોવર ક્યાં છે રાજસ્થાનમાં છે ક્લિયર હવે જો એની હિન્ટ શું છે તમને અહીંયા આ ખનીજમાં પૂછે અને અલગથી પણ તમને સરોવર પૂછશે તો જોઈ લો હિન્ટ આપણે સેટ કરીએ છીએ જો રસોયામાં જો ભારતમાં ટોપ નંબર ઉપર હશે ને તો રાજસ્થાન કોઈ પણ સ્વામિનારાયણ સંસ્થા જોઈ લો કોઈ પણ મોટી સંસ્થા જોઈ લો ત્યાં રસોઈયામાં સૌથી વધુ આપણા રાજસ્થાનના મિત્રો હશે આપણા મારવાડી મિત્રો હશે ક્લિયર કારણ કે રસોઈમાં ટોપ નંબર ઉપર હશે તો એટલું યાદ રાખો કે રાજસ્થાનમાં રસોઈ જોરદાર છે એટલે સાંભાર છે ને મસ્ત બનાવશે જોરદાર એટલે આપણે પેલું પેલું ઇડલી સાથે સાંભાર આવે ને એને યાદ રાખવું રાજસ્થાન વાળાએ સાંભાર બહુ મસ્ત બનાવ્યો તો સાંભાર એમના મન છે નહીં એમાં પાંચ પ્રકારના મસાલા નાખા પાંચ પ્રકારના મસાલા નાખા પછી ફળો નાખા ફળ નાખ્યા શું નાખા મસાલા નાખા કેટલા પ્રકારના પાંચ પ્રકારના મસાલા નાખા ફોલો નાખા એટલું ક્લિયર ઓકે હવે જુજો

અને મસ્ત સાંભર બનાવ્યો તો એટલું યાદ રાખજો સાંભાર સરોવર પંચ પાંચ ઉપરથી યાદ રાખજો પંચભદ્ર સરોવર ફલ ઉપરથી યાદ રાખજો ફલોદી સરોવર ડીંડવા ઉપરથી યાદ રાખજો ડીડવા ના સરોવર પછી ડેગા ના સરોવર પછી પુષ્કર તો બધાને ખબર પડી જ જાય રાજસ્થાનમાં છે પુષ્કર સરોવર અને ખારો હોય ને ત્યાં લૂણો શબ્દ હોય લૂણો બરાબર લૂણો આપણે ગાંધી બાપુએ નથી કીધું અંગ્રેજોના પાયામાં હું અંગ્રેજોની સલ્તનતમાં ના પાયામાં હું લૂણો લગાવું છું એટલે કે ક્ષાર નાખું છું એટલે તમારી સલ્તનતને હું પાડી નાખીશ તો લૂણો શબ્દ એટલે ક્ષાર ખારું તો એના પરથી યાદ રાખજો લૂન કરણ સર તો ખારા પાણીના સરોવરો આખા ભારતમાં સૌથી સારા સૌથી વધુ ક્યાં જોવા મળે છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં જે ખારા પાણીના સરોવરો જોવા મળે છે એ કયા કયા તો સાંભાર બનાવ્યો એમાં પાંચ પ્રકારના મસાલા નાખ્યા પંચભદ્ર એમાં ફળ નાખા ફલોદી સરગવાની સિંગ એટલે કે ડીંડવા નાખા ડીંડવાના ડેગાના લૂણકરણસર અને પુષ્કર આટલા સરોવરો રાજસ્થાનમાં છે તો ત્યાંથી મીઠું ઉત્પન્ન થાય છે કારણ કે મીઠા પાણીના સરોવર નથી આ બધા સરોવર કેવા છે ખારા પાણીના સરોવર એટલે મીઠાનું ઉત્પાદન થાય છે આટલું ક્લિયર ઓકે તો આ મીઠાનું થયું મીઠાના ખડકો તો તમે જે સિંધો મીઠું ખાઓ છો ને તમે શું અમદાવાદ થી ગાંધીનગરનો રિંગ રોડ લેશો ને એટલે બધા એટલા મોટા મોટા મીઠાના પથ્થરના ટુકડાઓ લઈને બેઠા છે તો એ દરિયાનું મીઠું પાણી ગર સુકાવીને નથી બનાવ્યું એ ખડકો બનાવેલા છે ક્લિયર તો એ ખડકો છે એને સિંધો મીઠું કહેવાય અને સિંધો મીઠું છે એ દરિયાનું પાણી સુકાવીને આવે એ આખા મીઠાના બનેલા ખડકો જ હોય

હિમાલય પર્વતમાળા બની ને સાગર માંથી બની છે સાગરનું તળિયું ઉચકાવવા માંથી તેથી સાગરનું તો એટલું જ ખબર પડે ને દરિયાથી ઉચકાવાથી બની છે તો હિમાલયની આસપાસ દરિયાની ભાગનું પાણી ક્યાંક પેલું શું કહેવાય સમાઈ ગયું છે અંદર અને એ કાળક્રમે મીઠાના ખડકોમાં રૂપાંતરિત થયા તો મીઠાના ખડકો કયા રાજ્યમાં જોવા મળે છે હિમાચલ પ્રદેશ એમાં કયા સ્થળ ખાતે મંડી ખાતે આટલું ક્લિયર ચૂનાના પથ્થરમાંથી આપણે ચૂનાનો પથ્થર જોઈ ગયા ચિરોડી જોઈ ગયા જસદ જોઈ ગયા મીઠું જોઈ લીધું ક્લિયર હવે આપણે ત્રણ છે ને એ મહત્વની ખનીજ છે એને આપણે ત્રણ જોઈ લે એટલે આપણે ભારતના ખનીજો લગભગ ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ કરી દીધા સોનું ચાંદી અને હીરો આ ત્રણ મહત્વના અને કિંમતી ખનીજો કહેવાય સોનું ચાંદી અને હીરો આ ટુ ક્લિયર ઓકે હવે જો ચાંદી છે ને ચાંદી ચાંદી એમાં આમ યાદ રાખજો રાજા અને સોનામાં આમ યાદ રાખજો કર્ણ ઓકે તો જોજો સાંભળજો સોનું કઉ ને ઓકે સોનું અને ચાંદી સાથે રાખો હવે હું અહીંયા શું કરું છું ખબર છે ચાંદી છે ને ચાંદી

ચાંદી આપવું તો ચાંદીમાં તમારે આ ત્રણ ક્રમ ચાંદી એક તો કર્ણને ચાંદી આપવું તો ચાંદીમાં ચાંદી રાજા કર્ણને આપ્યું એટલે રાજા કર્ણ અંત થઈ ગયો કે આવું કઈ હોય ચાંદી આપવું તો પછી એને મનાવવા માટે સોનું આપી દીધું એટલે ખાલી શું થશે ખબર છે રાજ શબ્દ પાછળ જતો રહેશે આ ક્રોનોલોજી વિખાવવી જોઈએ નહીં ચાંદીનું આશરે નેવું ટકા ઉત્પાદન ભારતમાં રાજસ્થાન રાજ્યમાં થાય છે સોનાનું આશરે નેવું ટકા ઉત્પાદન કર્ણાટક રાજ્ય કરે છે એ સિવાયના મહત્વના રાજ્યો કયા કયા આંધ્રપ્રદેશ અને રાજસ્થાન એ સિવાયના મહત્વના રાજ્યો કયા કયા કર્ણાટક અને આંધ્રપ્રદેશ એટલું ક્લિયર તો ભારતમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન કરતું રાજ્ય કહ્યું રાજસ્થાન આશરે કેટલા ટકાથી ઉપર નેવું ટકાથી ઉપર ભારતમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરતું રાજ્ય કહ્યું કર્ણાટક આશરે ઉપર આટલું ક્લિયર ઓકે હવે ધ્યાન આપજો હવે આગળ હું શું કરું છું ધ્યાનથી જોજો કર્ણાટક છે ને કર્ણાટક એમાં બે પ્રદેશ છે એક છે કોલાર અને એક છે રાયચુર આ બે પ્રદેશમાં સોનાનું ઉત્પાદન જબરદસ્ત થાય તમે જે કેજીએફ મૂવી જોયા છે ને તો એમનું નામ નથી પડ્યું હો કે કેજીએફ બરાબર રોકી ભાઈ રોકી ભાઈ બરાબર તો એ બધું એમને નથી પડ્યું કેજીએફનું નામ શું કામ પડ્યું તો એમાં સોનાની ખાણ દેખાડે છે ને તો કર્ણાટકમાં કોલાર આવ્યું છે કોલાર એમાં સોનું જબરદસ્ત મળે એવી ખાણો આવેલી છે એટલા માટે એને કહેવાય કે ફોર કોલાર જી ફોર ગોલ્ડ અને એફ ફોર ફિલ્ડ એટલે કે ક્ષેત્ર એના પરથી શબ્દ છે કેજીએફ અને એના પરથી કેજીએફ મૂવીનું નામ બન્યું છે તો ખાસ યાદ રાખજો ભારતમાં સૌથી વધુ સોનુંનું ઉત્પાદન કોણ કરે કર્ણાટક આશરે ભારતનું કેટલા ટકા નેવું ટકા એ સિવાયના રાજ્ય કયા કયા છે આંધ્રપ્રદેશ રાજસ્થાન કર્ણાટકમાં ક્યાં ક્યાં આગળ કોલાર અને રાયચૂર તમને યાદ રાખતું હોય તો રાખજો કોલારમાં એક ચેમ્પિયન નામની ખાણ છે ચેમ્પિયન તો કોલર ઉપર રે ચેમ્પિયન નંદીદુર્ગ મેસુર અને ઓર ગોમ આ ચાર ખીણો જોરદાર સોના માટે પ્રખ્યાત ભારતની ટોપ મોસ્ટ ચાર ખીણો ચેમ્પિયન ખીણ નંદીદુર્ગ ખીણ મૈસૂરની ખીણ ઓર ઓર્ગોમની ખીણ ગોવામાં કોલા રીઝનમાં આવેલું છે કર્ણાટકમાં સોના માટે પ્રખ્યાત છે રાયચૂરમાં યાદ રહેતું હોય તો એક ખીણ યાદ રાખવાની છે ઓકલેકલે નામની ખીણ આવી છે રાયચૂરમાં જે સોના માટે પ્રખ્યાત છે આટલું ક્લિયર તો આ ખાસ તમારે યાદ રાખવાની જરૂરિયાત છે તો આટલી વસ્તુ સોનામાં આપણે યાદ રાખી લઈએ એટલે આમથી આમ થશે નહીં મેં તમને શું કીધું હતું ધાતુ પૂછે તો કયા ખડકો યાદ કરો ધારવાડ અને કડપ્પા એટલું ક્લિયર ચાંદીમાં તમારે બીજું કશું જ કરવાનું નથી ખાલી એટલું યાદ રાખવાનું છે કે રાજસ્થાન ટોપ નંબર ઉપર છે ક્લિયર અહીંયા જીસીઆરટીમાં આપ્યું છે એ કહી દઉં કે માં આમ આપ્યું છે કર્ણ આંધ્રપ્રદેશ રાજસ્થાન ઉપરાંત બે રાજ્ય પણ લેખા છે બિહાર અને પશ્ચિમ બંગાળ કારણ કે બિહારનું એક જમુઈ ક્ષેત્ર છે જમુઈ ત્યાં એમ કહેવામાં આવે છે કે ત્યાંથી સોનું એટલું મળશે કે કર્ણાટક કરતાં પણ ઓવરટેક કરી જશે પણ મળશેની સંભાવના છે ક્લિયર તો જીસીઆરટી પ્રમાણે કહો તો જીસીઆરટી પ્રમાણે સોનું ક્યાં ક્યાંથી મળે છે કર્ણાટક આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર પશ્ચિમ બંગાળ કરંટ પ્રમાણે કહું કે બિહારના જમુઈ ક્ષેત્રમાંથી સોનું મળવાની ભરપૂર સંભાવના છે એવો ઉલ્લેખ છે અને સોનું છે ને સોનું એ અમુક નદીઓ હોય એના રેતીમાંથી મળે છે તો એ કઈ કઈ રેતી તો સોનું નદી છે ને સોનું ઉપરથી યાદ રાખજો સોનું સોણ સ સિંધુ સ સુવર્ણરેખા નદી તો ત્રણ નદીઓની રેતીમાંથી સોનાના પાર્ટિકલ્સ મળે છે તો એ ત્રણ નદીઓ કાય અઘરી છે અને સોનું ઉપરથી તો શબ્દ બનાવ્યું સોનું સોળ સ સિંધુ અને સુવર્ણરેખા તો આ ત્રણ નદીની માટીમાંથી સોનાના પાર્ટિકલ્સ આપને પ્રાપ્ત થાય છે આ આટલું ક્લિયર ઓકે હવે જો હીરો હીરો ખરીદવો કઈ સેલો નથી વિંધ્ય ક્રમ ખડકો માંથી આપને હીરો મળે છે ક્લિયર બરાબર વિંધ્યક્રમના ખડકો માંથી આપને હીરો મળે છે એટલે વિંધ્ય પર્વતમાળા છે ને એની નીચેના ખડકો તો હીરો આપને કઈ પર્વતમાળાના નીચેના ખડકોમાંથી મળે વિંધ્યક્રમના ખડકોની અંદરથી મળે છે હીરા માટે બે ખાણ પ્રખ્યાત છે એક છે પન્ના અને એક છે ગોલકોંડાની ખાણ પન્નાની ખાણ આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં બધાને ખબર જ છે ગોલકોંડાની ખાણ આવી છે આંધ્રપ્રદેશ રાજ્યમાં ઇમ્પોર્ટન્સ ખાલી એટલું યાદ રાખો કે કોહીનો રીરો જે તમે નાનપણથી શબ્દ સાંભળતા આવ્યા છો કે આપણા રાણી વિક્ટોરિયાના મુંગુટ માતા અને પછી બ્રિટન જતા રહ્યો ફલાણું આ અને તેને તમે જે વાંચો છો એ કોહીનો રીરો જે કઈ ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો તે ગોલકોંડાની ખાણમાંથી અને ગોલકોંડાની ખાણ કયા રાજ્યમાં આવી છે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલી છે તો આ એક વસ્તુ આપણે યાદ રહેવી જોઈએ તો હીરા માટે પન્નાની ખાણ અને ગોલકોંડાની ખાણ પન્નાની ખાંડ એમપીમાં તો ગોલકોંડાની ખાણ આંધ્રપ્રદેશમાં અને સેના માટે પ્રખ્યાત છે કોહીનુરના હીરા માટે પ્રખ્યાત છે આટલું ક્લિયર તો જો આપણે ભારતના ખનીજોમાં એટલા ખનીજો જોઈ ગયા તમે જોઈ લો લોખંડ લોખંડ મેંગેનીજ બોક્સાઇટ જસત સીસુ તાંબુ જસત ચૂનો ચિરોડી મીઠું સોનું હીરો ચાંદી ક્યાંથી મળે પછી ખાણો આવી ભણી ગયા જોઈ લો કેટલી ખાણો ભણી ગયા આવી ભણી ગયા ગુરુ મહિમાની ખાંડ બદામ પહાડની ખાંડ બોનઈની ખાંડ બેલાડીલાની ખાંડ ઝાવરની ખાંડ ચેમ્પિયનની ખાંડ મૈસૂરની ખાંડ નંદીદુર્ગની ખાણ ઓરગોમની ખાંડ બરાબર શિવરાજપુરની ખાંડ બરાબર આવા શબ્દો આપણે બધા ભણી ગયા છીએ લાહો ધાતુ કોને કહેવાય બિન લોહ ધાતુ કોને કહેવાય કાર્બનિક ખનિજ કોને કહેવાય અકાર્બનિક ખનિજ કોને કહેવાય આપણે ટોટલી વસ્તુ ભારતના ખનિજની ભણી ગયા છીએ હવે પછીનો જે ખનીજનો ટોપિકનો લેક્ચર આવશે એ કુદરતી ગેસ કોલસો પેટ્રોલિયમ પદાર્થ યુરેનિયમ થોરિયમ એટલે કે સંચાલન શક્તિના ખનીજો એટલે કે કેવા કે જેનાથી વીજળી ઉત્પન્ન કરી શકતા હોય ઉર્જા પેદા કરી શકતા હોય તો એવા ખનીજો અને ત્રીજો ટૉપિક જે ત્રીજો લેક્ચર આવશે એ ગુજરાતના ખનીજો ઉપર આવશે હું આશા રાખું છું કે તમે આ ખનીજના ટોપિક એકદમ દિલથી જોશો કારણ કે એક્ઝામમાં તમને અહીંથી બે કે ત્રણ માર્કના સવાલ જુદી જુદી એંગલથી પૂછે પૂછે ને પૂછે જ તો બે ત્રણ માર્ક રોકડા થશે તો થોડું મહેનત કરીને જોજો જો અમારું કામ યોગ્ય લાગતું હોય તો તમારા મિત્રોને સજેશન કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને બે લાઇકોન દબાવજો જેથી કરીને આપણા વિડીયોઝ આવે તો તમને નોટિફિકેશન આવે કે ભાઈ આવી ગયા છે આ વ્યક્તિ ક્લિયર જય હિન્દ જય ભારત